वेल मित्रों, गुड मॉर्निंग एंड अ वेरी वेरी वार्म वेलकम टू वन एंड ऑल हियर। आप सर्वे नु आज ना मंगल दिवस है। मंगल दिवस एटले कहीश के आजे अंग्रेजों जेने वधारे महत्व आपे छे, आपणा माटे तो रोज नु छे, ए आजे आजे मदर्स डे ऊपर आप सर्वे नु खूब स्वागत करू छु। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, માતાજી નું આપણા પોતાની માનું મહત્વ આનાથી વિશેષ કઈ રીતે આપણે કરી શકીએ, અને આજના આ વિશેષ દિવસે આપણી સાથે એક એવી અદ્ભુત વ્યક્તિત્વ આજે આપણી સાથે જોડાઈ રહ્યું છે, આપણા આજના ભાઈ કાન્ટ હિયર યુ. મધર્સ ડે, માતા આપણી માતૃત્વ ને બિરદાવવાનો દિવસ, અને આજના આ અદ્ભુત દિવસે આપણી સાથે એક અદ્ભુત વ્યક્તિત્વ આપણા જ કુટુંબીજન એવા શ્રી મેહુલભાઈ બુચ આજે આપણી સાથે જોડાયા છે. મિત્રો, આપણા જે સિરીઝ ઓફ વેબિનાર્સ ની આજે આ આઠમી મંગળ કડી છે, અને એમાં આજે મેહુલભાઈ નું જી કનેક્ટ વતીથી હું ખૂબ સ્વાગત કરી રહ્યો છું. સાથે સાથે આજના કાર્યક્રમની રૂપરેખા આપવા માટે અમારા જી કનેક્ટ ના પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ સંઘાણી ને હું વિનંતી કરીશ. નિખિલભાઈ સંઘાણી એ છેલ્લા કેટલા વર્ષોથી જી કનેક્ટ નું સુકાન બહુ સફળતાથી સંભાળી રહ્યા છે, અને એક આખી મસ્ત ટીમ ને લીડ કરીને મોટા પાયે અમે લોકો આ એક નાનો બધાને લોકભોગ્ય કાર્યક્રમ આપવાનો અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. એના ભાગરૂપે આજની આ, મેં જેમ કહ્યું એમ, આજની આઠમી કડી. નિખિલભાઈ પ્રોફેશનલી આદિત્ય બિરલા ઓર્ગેનાઇઝેશનમાં હી ઇઝ એન આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, અને જી કનેક્ટ ના અમારા પ્રેસિડેન્ટ છે. સાથે સાથે સ્નેહલભાઈ દેસાઈ, જે જી કનેક્ટ ના અમારા સેક્રેટરી છે, એ પણ અમારી સાથે છે. રાજીવભાઈ રાવલ, સ્નેહલભાઈ ની પ્રોફેશનલ ઓળખાણ તો ફોર્બ્સ માર્શલ માં, ઇ ઇઝ એટ અ વેરી સિનિયર પોઝિશન ઓન સેલ્સ એન્ડ કસ્ટમર કેર એક્ટિવિટીઝ. રાજીવભાઈ રાવલ અમારા બીજા એક અગત્યના મિત્ર, જે હમણાં આપણને મેહુલભાઈ ની ઓળખાણ કરાવશે. રાજીવભાઈ એ બાયરમાં ખૂબ સિનિયર પોઝિશન ઉપર છે. અને મારી નાનકડી ઓળખાણ, મારું નામ શ્રીધર શાહ, હું સિમેન્ટ્સ માં હું કામ કરી રહ્યો છું. બસ આ મિત્રો અમે બધા ભેગા થઈને કંઈક સારો પ્રયત્ન કરીને બધાને કંઈક સારું પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ. એના ભાગરૂપે આજની આ પ્રવૃત્તિમાં હું નિખિલભાઈને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની શરૂઆત કરે નિખિલભાઈ સંઘાણી. થેન્ક યુ શ્રીધરભાઈ, તમે બહુ જ સરસ સંચાલન કરો છો, તમને ખૂબ ખૂબ બધાઈ. તમે અને આજના દિવસની જેવી રીતે તમે શરૂઆત કરી છે, આઈ થિંક આનેથી વધારે સરસ કંઈ હોઈ ના શકે. અને મારા તરફથી મેં બધાને ખૂબ ખૂબ કોમ્પ્લિમેન્ટ્સ ફોર ધ મધર્સ ડે. અને આજે આપણે આપણા બધા મધર્સ ને આમાં વધારે થી વધારે સંમિલિત કરીને આપણે બધા મેહુલભાઈ નો લાવો એમને આપીએ છીએ, તો એનાથી વધારે સારી વાત કઈ હોઈ નહીં શકે. મેહુલભાઈ ના સાથે અમારો સંબંધ લગભગ, એટલે આમ તો જો તો અમારો ઘણો પુરાનો સંબંધ છે, કે મેહુલભાઈ ના જે પપ્પા છે દિનેશભાઈ ભુજ, તો એ અમારી સાથે ઘણા વર્ષોથી જોડાણા છે. ને ઇઝ વન ઓફ ધ પાયોનિયર મેમ્બર્સ ઓફ જી કનેક્ટ. અને મેહુલભાઈ જયારે જયારે પણ અમને જરૂર પડે, એક બહુ સારા કાર્યક્રમોમાં જયારે જયારે જરૂર પડે ત્યારે એ હંમેશા અમારી સાથે હોય જ છે. અને થેન્ક યુ સો મચ મેહુલભાઈ ફોર ધેટ. કમિંગ બેક ટુ જી કનેક્ટ, અગર જી કનેક્ટના બારામાં વાત કરીએ, તો અમે લોકો પહેલા તો જેમ કે ઓનલાઈન ઇવેન્ટથી ચાલુ કરેલું, ગરબાના પ્રોગ્રામ, મુશાયરા, એકોક્તિના પ્રોગ્રામ, ગુજરાતી નાટકોના પ્રોગ્રામ, એ બધું અમે લોકોએ કરેલું. અને હવે પાછલા લગભગ 3-4 મહિનાથી અમે લોકો બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે સમયની જે જરૂરિયાત છે એમાં એનું માન રાખીને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. અને એક જ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે એક 11 વાગ્યાનો સન્ડે, 11 વાગ્યાનો જેટલા પણ લોકો આમાં આજે પણ સંમિલિત થયા છે, અમે લોકો ઘણા બધા સારા સારા પ્રોગ્રામ લઈને આવીએ છીએ, તો સન્ડે 11 વાગ્યાનો ટાઈમ તમારો બ્લોક રાખો. તમે જે પણ તમારું કામ હોય સન્ડે, થોડોક નાસ્તો જલ્દી પતાવી લ્યો, બધું કામ નિપટાવીને સન્ડે સવારે 11 વાગે આ પ્રોગ્રામ માટે તમે આવી જાઓ. અને આ પ્રોગ્રામ ને માણવા માટે, અને આ પ્રોગ્રામમાં જયારે આવો ત્યારે તૈયારી કરીને આવો કે તમે તમારા વિડીયો ઓન રાખો. એટલે એક વર્ચ્યુઅલી આપણે એકબીજાને જે મળીએ એનો બી એક અલગ લાવો છે. આપણે એકબીજાને જોઈ શકીએ, એકબીજાને મળી શકીએ, એનો બી એક અલગ લાવો છે. તો વિડીયો બધાને ઓન રાખો,
બસ બીજી એક રિક્વેસ્ટ છે નાનકડી કે જે પણ પ્રોગ્રામ જો જ્યારે ઓર્ગેનાઇઝર હોય કે જ્યારે જે કલાકાર હોય કે જે પરફોર્મર હોય એ લોકોને મજા ત્યારે જ આવે જ્યારે ઓડિયન્સ ઘણું બધું હોય. તો એક બીજી રિક્વેસ્ટ છે કે આપણે જેટલા પણ પ્રોગ્રામ તમને હવે બધા લોકો કહે છે, બધા લોકો આના સાક્ષી છે કે આપણે હમણાં સુધી જેટલા પણ પ્રોગ્રામ કર્યા છે એક્સલન્ટ પ્રોગ્રામ કર્યા છે, બધા લોકોને એનો ફાયદો થયો છે. તો એક મારી બધાને રિક્વેસ્ટ છે કે સ્પ્રેડ ધ વર્ડ, આનું બધા લોકો પાસે જેટલો મેક્સિમમ લોકો પાસે તમે એનું ઇફ યુ કેન સ્પ્રેડ ધ વર્ડ દેટ વિલ બી વેરી મચ બેનિફિશિયલ. તમારા ફેસબુકના સ્ટેટસમાં નાખો, અમે લોકો ઓલરેડી બહુ સરસ પેમ્પલેટ બનાવીએ છીએ તમારા બધાના ફેસબુકના સ્ટેટસ ઉપર, તમારા વોટ્સએપના સ્ટેટસ ઉપર, તમારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ઉપર. તમે અગર વધારેમાં વધારે લોકોને કહેશો, જો આપણે આમાં એક પૈસાનો ટિકિટનો ખર્ચો નથી કરતા, મેહુલ ભાઈ જેવા ઊંચા દરજાના કલાકાર આપણને અવેલેબલ થાય છે, આપણે આમાં એક પૈસો ફક્ત આપણે આટલું કરી શકીએ કે ઇફ યુ કેન હેલ્પ અધર્સ ઇન સ્પ્રેડિંગ ધ વર્ડ સો દેટ મેક્સિમમ પીપલ જોઈન અવર વેબિનાર્સ, આઈ થિંક દેટ વિલ બી અ ગ્રેટ હેલ્પ ટુ યુ. થેન્ક યુ સો મચ. Over to you, Shridhar bhai, please. થેન્ક યુ, વન્ડરફુલી સેડ, યુ નો સ્પ્રેડ ધ મેસેજ નિખિલભાઈ, બહુ જ એપ્ટ વર્ડ્સમાં તમે કહું. વધારે સમય નહીં લઉં, હું અમારા મિત્ર રાજીવભાઈ રાવલને હું વિનંતી કરીશ. રાજીવભાઈ, મેહુલભાઈ નો એક ટૂંકમાં પરિચય આપશો પ્લીઝ. રાજીવભાઈ, થેન્ક યુ શ્રીધરભાઈ, તમે મને સાંભળી શકો છો? યા, યુ આર ઓડિબલ. ઓકે, ગુડ. તો સૌથી પહેલા આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું, અને આજના આપણા વક્તા અને અતિથિ વિશેષ એવા શ્રી મેહુલભાઈ બુચને આમ તો કોઈ પરિચયની જરૂર નથી, બરોબર, પણ તેમ છતાં તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતની સાથે સાથે રંગમંચના પણ જાણીતા અને પ્રખ્યાત વ્યક્તિત્વ છે. મેહુલભાઈ એક સારા અભિનેતા તો છે જ, પણ સાથે તેઓ સારા લેખક અને વાર્તાકાર પણ છે. મેહુલભાઈની વ્યક્તિગત ઓળખ આપું તો તેઓ આપણા જી કનેક્ટ ગ્રુપના લોકપ્રિય વડીલ અને ગુજરાતી સાહિત્યના સારા એવા જાણકાર શ્રી દિનેશભાઈ બુચના સુપુત્ર છે, અને એમના પત્ની પણ શ્રીમતી અલ્પાબેન પણ એક સારા અને પ્રસિદ્ધ મેહુલભાઈની કારકિર્દીની ઝાંખી લઈએ તો તેઓ છેલ્લા 30 વર્ષથી ફિલ્મ જગત અને રંગમંચ સાથે સંકળાયેલા છે. તેમણે 35 થી વધારે નાટકમાં કામ કરેલું છે. તેમના પ્રસિદ્ધ નાટક જો તમે સાંભળેલા હોય કે જોયેલા હોય તો એમાંના છે અમૃતા ગાંધીનો ગિલ્ટી, મહારથી, સમયના હસ્તાક્ષર અને પત્ની નચાવે ભગવાન બચાવે જેવા કોમેડી નાટકો પણ તમે જોયેલા છે. મેહુલભાઈ 30 થી વધારે ગુજરાતી અને હિન્દી ટીવી સિરિયલ્સમાં પણ કામ કરેલું છે, જે આજની તારીખે સ્ટાર પ્લસ, ઝી ટીવી, સહારા વન અને ડીડી નેશનલ જેવી ચેનલ્સ પર પણ દર્શાવાય છે. મેહુલભાઈની વાત કરીએ તો 25 થી વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ તેમને પાત્રો ભજવેલા છે, રોલ કરેલા છે. લવની લવ સ્ટોરીઝ હાલમાં રિલીઝ થયેલું અને હાલ એમેઝોન પ્રાઇમ ઉપર પણ દર્શાવાય છે. લવની લવ સ્ટોરીઝ જે ગુજરાતી ફિલ્મ છે પ્રતીક ગાંધીનું, એમાં તેમણે પ્રતિક ગાંધીના પિતાનું પાત્ર ભજવેલું છે અને તેના માટે પણ તેમને સારો એવો અભિપ્રાય અને સારો એવો રિસ્પોન્સ મળેલો છે. કુછ કુછ લોચા હૈ જો એક હિન્દી કોમેડી ફિલ્મમાં પણ એક એમને સારું એવું કામ કરેલું હતું વેલજીના પાત્રથી, તે પણ એક થોડો એવો સારો એવો લોકપ્રિય થયેલું હતું. પણ મેહુલભાઈની ખરેખર વાત કરીએ અને એમના કામનું અગર ખરેખર આપણે જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ એક હતી પંખ વગરના પારેવા. એમના માટે મેહુલભાઈને ગુજરાત રાજ્ય તરફથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ એમને મળેલો છે. તો મિત્રો અને વડીલો, આજે આપણું સદનસીબ છે કે જી કનેક્ટ દ્વારા આપણે મેહુલભાઈ બુચ જેવા બહુ મુખ્ય પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ, જેને આપણે કહીએ મલ્ટીફેસેટ પર્સનાલિટી, ને મળવાની અને સાંભળવાની અવસર મળી છે. તો આ પ્રસંગને અને આ હલાવાને સાથે માણીએ એવી ઈચ્છા સાથે હું મેહુલભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના વેબિનાર પેશન પ્રોફેશન પરફોર્મન્સ વિશે વાત કરે અને શ્રોતાગણને સંબોધે. થેન્ક યુ મેહુલભાઈ, થેન્ક યુ. તો મિત્રો ભાઈઓ, સોરી, શું છે, આ સવારે 11 વાગે રવિવારે કોઈ દાઢી વાળા માણસને તમે મનની વાત કરવાનું કહો ત્યારે સાલી શરૂઆત આવી જ થાય. આમાં વાંક નિખિલભાઈ નો છે,
કારણ કે સતત મને કહેતા કે તમારે તમારા મનની વાત કરવાની છે, મનની વાત કરવાની છે. રવિવારે 11 વાગે સવારે એમાં દાઢી, એટલે પેલો એક એમ ઇમ્પેક્ટ તો આવે. ઇન શોર્ટ, કંઈ પણ વાતની શરૂઆત કરું એ પહેલા મારે ગઈકાલે રાત્રે હું વિચાર કરતો હતો અને મારાથી બે લીટીઓ લખાઈ ગઈ કે આમ તો ટોળાનો જણ હું, આમ તો ટોળાનો જણ હું, પણ છું અધૂરો તારા વગર. ખૂબ મધ મીઠો છું માણસ, પણ સહેજ તૂરો તારા વગર. સાહેબ અભિનેતા છું, એક્ટર છું, પ્રેક્ષકોનો માણસ છું, સંવાદોનો માણસ છું, વાતચીતનો માણસ છું, અને એમાં આ લોકડાઉન લાગ્યું એટલે પ્રતિસાદના માણસને પડઘાઓ સંભાળવા ગમે નહીં. અને એટલે આવા તબક્કામાં જ્યારે તમે મને આટલા બધા સરસ મજાના પ્રેક્ષકો આપ્યા, એ બદલ હું જી કનેક્ટના તમામે તમામ સભ્યોનો અને ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ 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 આભાર માનું છું. હવે આ તો થઈ એક વાત. મુખ્ય વાત પર આવું એ પહેલા, હમણાં કઈક મારો આખો બાયોડેટા કહેવામાં આવ્યો ને નિખિલભાઈ ને તમે લોકોએ પેલા પોસ્ટર પર પણ જાત જાતના વખાણો કર્યા મારા, મેહુલભાઈ આવું વ્યક્તિત્વ છે ને આવું વ્યક્તિત્વ છે. એટલે શું થાય કે અમારા એક્ટરોમાં ને કોઈ બાયોગ્રાફિકલ લેવલ પર પહોંચી જઈએ ને પછી અમારા એક્ટરોમાં ખાસ છે કે બહુ સફળ થઈ જાય ને પછી કે હું ઘણા વર્ષો પહેલા સ્ટેશનની બહારના એક બાંકડા પર 4 દિવસ સૂતો હતો કઈ ખાધા વગર. આપણે એવું કઈ નથી. સ્ટ્રીટ લેમ્પ નીચે ભણ્યો હતો, સ્ટ્રીટ લેમ્પ તો દૂરની વાત છે, ભણવાના જ વાંધા હતા એટલે સ્ટ્રીટ લેમ્પ આવતો જ નથી. અને અત્યારે હું આવું કઈ ખોટું કહી નહીં શકું કારણ કે પ્રેક્ષકોમાં મારા પપ્પા બેઠા છે, મારી કઝિન સિસ્ટર બેઠી છે મોટી, મારા કઝિન બ્રધર બેઠા છે, એટલે ફેંકું ફેંકું ને કેટલું ફેંકું. એટલે હવે આ નિખિલભાઈ અને તમે લોકોએ જે મારા પર સરસ મજાનો ગિલેટ કરી, ચળકાટ લાવીને મને સામે મૂક્યો છે, હવે થોડોક ચળકાટ ખંખેરી સાચા મેહુલ બુચની ઓળખાણ હું પોતે તમને કરાવું. બહુ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવેલો, પપ્પા શિક્ષક. શિક્ષક એટલે અત્યંત પ્રખ્યાત પ્રચલિત એવા શિક્ષક કે એમના જમાનામાં જે એમના વિદ્યાર્થીઓ હતા એમની ત્રીજી પેઢીને પણ પપ્પા આજે ભણાવે છે, એટલા બધા પ્રચલિત શિક્ષક. પણ અત્યંત સિદ્ધાંતવાદી શિક્ષક. એટલે અમને, અમે ત્રણ ભાઈઓ અને અમને ત્રણેય ભાઈઓ માટે પપ્પાનો એક ફતવો ખરો, સિદ્ધાંતોને કારણે કે ન્યુએરા સ્કૂલમાં જ્યાં એવો શિક્ષક હતા ત્યાં અમારે નહીં જવાનું. કારણ કે જો પોતાના સંતાનોના એ શાળામાં સારા માર્ક આવે તો શંકાની નજરથી પપ્પાને જોવામાં આવે. એટલે એમએમ પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિર નામની એક બહુ જ સરસ મજાની ગુજરાતી માધ્યમિક શાળામાં અમને મૂકવામાં આવ્યા. પણ અહીંયાથી જ વણાક આવો શરૂ થયો. અમારા ત્રણેય ભાઈઓમાંથી હું એટલા માટે ખૂબ નસીબદાર રહ્યો, ખૂબ એટલે ખૂબ નસીબદાર, કે રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન શાળાના વાતાવરણમાં મને ભણવાનો મોકો મળ્યો. આકાશ નીચે ઝાડપાનની વચ્ચે રસ્તાની અવર જવર જોતા જોતા, કારણ કે જ્યારે જ્યારે હું શાળામાં જતો ત્યારે પહેલા અથવા વધુમાં વધુ બીજા પીરિયડમાં મને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવતો અને પછી આકાશથી નીચે ઝાડપાનની વચ્ચે હું ભણ્યો. અને ત્યારથી મારો કોન્ફિડન્સ વધી એટલા માટે ગયો કારણ કે ત્યારથી હું મારી જાતને એકલવ્ય માનું છું. કારણ કે શિક્ષકોએ મને પ્રત્યક્ષ ભણાવ્યો જ નથી, લગભગ પરોક્ષ જ ભણાવ્યો છે. કારણ કે શિક્ષક ક્લાસમાં હોય, હું ક્લાસની બહાર હોઉં, અવાજ આવ્યા કરે, મારી કલ્પનામાં શિક્ષક આવું શીખવતા છે એમ કરીને હું ભણ્યો. પણ ભણ્યો, હવે ઘણી વાર નસીબ સાથ દે એમ હું ભણ્યો. અને એમ એમ કરતા હદ એ ત્યારે થઈ ગઈ કે હું ગ્રેજ્યુએટ પણ થઈ ગયો. હવે મારું ગ્રેજ્યુએશનનું બીકોમનું રિઝલ્ટ આવ્યું. એ વખતે છાપામાં રિઝલ્ટ આવતા હતા. આ બધું કહેવું એટલા માટે જરૂરી છે કારણ કે આજના વિષય સાથે બહુ જ બહુ જ સંકળાયેલી વાત છે. હવે મારું બીકોમનું રિઝલ્ટ આવ્યું, છાપામાં રિઝલ્ટ આવતા, અને મને પહેલેથી જ પરીક્ષા અને પરિણામની ક્યારેય ચિંતા રહી નથી કારણ કે
હું પરીક્ષા આપું પછી ચિંતા કરવા જેવી પરિસ્થિતિ બિચારા પરીક્ષકની હોય, એટલે મારે બહુ ચિંતા નહીં. અને મમ્મી પૂછે કે કેવું ગયું, પપ્પા પૂછે કેવું ગયું પેપર, એટલે આપણો એક જ જવાબ, એક નંબર. હવે ચહેરા પરથી અને આ એક નંબર સાંભળીને કોઈને પણ લાગે કે એક નંબર ની વાત કરે છે, મારો અર્થ એ હોય કે એક જ નંબર આવશે. પણ આમાં કોન્ફિડન્સ ની વાત હતી. એમ કરતા મારું ગ્રેજ્યુએશન બીકોમ નું રિઝલ્ટ આવ્યું, મારા મિત્ર નો લેન્ડલાઈન પર ફોન આવ્યો કે ભાઈ રિઝલ્ટ આવી ગયું છે છાપામાં. એટલે હું નીચે ઉતર્યો, મને યાદ છે મેં છાપું લીધું, પેલી હોલ ટિકિટ જે હોય સાથે લઈ ગયો. લિફ્ટમાં ઉપર આવતા આવતા હું દહીસર રહેતો ત્યારે મેં જોયું, કેવો આ તો ફર્સ્ટ ક્લાસ લોટરી લાગી. મેં કીધું ને નસીબે હંમેશા સાથ આપ્યો. અને પછી ઘરે ગયો, ઘરમાં મને બરાબર યાદ છે કે મારા મમ્મી એ વખતે જીવતા ને બાથરૂમમાં કપડાં ધોતા હતા. એટલે મેં મમ્મીને જઈને કહ્યું કે મારો બીકોમમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. કપડાં ધોતા ધોતા મમ્મીના હાથ અટકી ગયા. એમણે મારા તરફ જોયું ત્યારે ચહેરા પર લેશ માત્ર આનંદ નહીં પણ થોડું આશ્ચર્ય અને વધારે આઘાતની લાગણી સાથે એ સ્તબ્ધ હતા. એ 5 મિનિટ પછી ઉભા થયા, હાથ લૂછી મારા હાથમાંથી પેલું પેપર છીનવી લીધું, હોલ ટિકિટ ખૂંચવી લીધી, મારી સાથે કંઈ પણ વાત કર્યા વગર એ પાડોશીને ત્યાં ગયા અને એને પૂછ્યું કે આ એમ કે છે કે એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, એનો નંબર છે. એક ગરીબ ભિખારીને અચાનક 1 કરોડ રૂપિયાની લોટરી લાગી હોય અને પછી એ લોટરીનો નંબર જેટલી વાર તપાસી અને ખાતરી કરે એટલી ખાતરી પછી બીકોમમાં મારો ફર્સ્ટ ક્લાસ આવ્યાની વાતને સાબિતી મળી, લોકોએ સ્વીકાર્યું અને પછી તો માંડ હું પેડા ભેગો થયો. આ બધું તમને કહેવાનું એટલા માટે જરૂરી છે કે પહેલેથી જ હું પેલા ગુજરાતી ભાષામાં બે શબ્દો છે, અદક પાંસળી અને આળવી તરો, એ કેટેગરીમાં આવું. એટલે બગીચામાં જ્યારે મેં બધા કઝિન બ્રધર જઈએ તો લપસપટ્ટી બધાએ જોઈ હશે, આમ અહીંયાથી પગથિયા ચડવાના લપસવાનું, પછી ડાયા છોકરાઓ પાછા ફરીને આવે, પાછા સીડી ચડે, પાછા લપસે. હું પણ પહેલી વાર સીડી ચડતો લપસતો, પછી ડાયા છોકરાઓ સીડી તરફ જાય ને હું એ વિચારતો કે જ્યાંથી ઉપરથી નીચે અવાય તો નીચેથી ઉપર કેમ ન જવાય, એટલે ત્યાંથી હું લપસપટી ચડવાની શરૂઆત કરતો, પોતે પડતો, બીજા 4ને પાડતો, પણ ગમે એમ કરી છોલાયેલી કોણીએ ઉપર પહોંચતો. અને ઉપર પહોંચ્યા પછી સાહેબ એવરેસ્ટ ચડ્યાનો જે આનંદ થતો એ આનંદ વર્ણવી શકાય એમ નથી. અને કદાચ એ સામી સીડીએ સામી લપસપટ્ટીએ ચડવાની એ વૃત્તિ મારા આળવિતરા વેડાને કારણે જ આજે હું મેહુલ બુચ જી કનેક્ટમાં તમને સૌને પેશન, પ્રોફેશન અને પરફોર્મન્સ વિશે લેક્ચર આપવાને કાબિલ થયો છું. તમારામાંના કોઈને પણ ક્યારે પણ કોઈએ આળવિતરા કયા હોય અને કદાચ ક્યારેક મમ્મી પપ્પાઓ સારા હોય ને ન કયા હોય અને છતાંય તમને ખબર હોય કે તમે આળવિતરા છો, તો મારી સામે 4 વાર જોઈ અને 4-4 વાર મનમાં ને મનમાં પોતાને માટે તાળી પાડી લેજો. કારણ કે આળવિતરા હોવું એ પોતાનામાં એક બહુ મોટી ક્વોલિટી છે. ટુ બી ડિફરન્ટ ઇઝ નોટ રોંગ, આઈ સ્ટ્રોંગલી બિલીવ દેટ. હવે વાત કરીએ આજના વિષય. આજનો વિષય છે પેશન, પ્રોફેશન અને પરફોર્મન્સ. હવે આ બધા શબ્દો આપણે લગભગ જીવનમાં 50-1 લાખ વખત બોલ્યા છીએ, સાંભળ્યા છીએ, એના વિશે ચર્ચાઓ કરી છે. પ્રોફેશન અને પરફોર્મન્સ તો સમજ્યા, આમાંથી સૌથી અઘરો શબ્દ છે પેશન. તમે જોજો આપણા સામાન્ય સંજોગોમાં અચાનક આપણે ઘણીવાર ચા કોફી પીતા હોઈએ, જ્યારે બહુ ફાજલ ખાલી સમય હોય ત્યારે જ આ પેશનની આપણે વાત કરતા હોઈએ છીએ, અથવા ફેશન કે સ્ટાઇલ મારવા માટે કરતા હોઈએ છીએ. તમે વિચાર કરો, તમને જ્યારે જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો છે, તમે ગમે તે ઉંમરના હો, તમને આ સવાલ જ્યારે અચાનક પૂછવામાં આવ્યો છે કે તમારી પેશન શું, એટલે તરત જ આપણે વર્તમાનના વ્યવસાયને ભૂલી, નોકરીને ભૂલી,
પગાર ને ભૂલી, પ્રોફિટ ને ભૂલી, કેબિન ને ભૂલી આપણું મન કોઈ જૂના ઘરની અભરાઈ પર પડેલી તૂટેલી વાંસળી બગાડી હતી એ પેશન પાસે પહોંચી જાય છે. કે પછી હું નાનો હતો અને કોઈ ગિટાર વગાડતો, એ ગિટારમાં ભલે 11 વર્ષનો થયો પછી ચકલીએ માળો બાંધી લીધો, પણ એ ગિટારના સ્ટ્રિંગમાં તમારું મન પહોંચી જાય છે પેલું પેશન શોધવા માટે. અથવા પછી જૂના કપડામાં ખોવાઈ ગયેલા ઘૂંઘરુ પહેરીને, એ જમાનામાં હું ભરતનાટ્યમ શીખતી હતી પણ આરંગેત્રમ ન કરી શકી કારણ કે મારું ફાઇનલ યર આવી ગયું, એ પેશન પર તમારું મન પહોંચી જાય છે. તમે જોજો, જ્યારે જ્યારે શબ્દ પેશન આવે છે ને ત્યારે ત્યારે આપણું મન જે જે જગ્યાઓ પર જાય છે ને એ બધી જ જગ્યાઓને આપણા સમાજે, આપણી સોસાયટીએ, આપણી દુનિયાએ, આપણે બધાએ મળી અને હોબીનું લેબલ લગાડી દીધું છે. આપણી શાળાના કોલેજના ફોર્મમાં પણ ગુજરાતી માધ્યમમાં ઇતર પ્રવૃત્તિ એવું કહેવામાં આવે છે, અને તોય જ્યારે વાત પેશનની નીકળે છે ત્યારે બધું ભૂલીને તમારું મન એ ઇતર પ્રવૃત્તિઓ પાસે કેમ જાય છે? મૂંઝવણ છે. પેશન આટલો મોટો શબ્દ ને હોબી, એ તો રિક્રિએશનલ એક્ટિવિટી, મનોરંજન, અને તોય મન જાય છે ત્યાં. ખાલી પેશન ને સમજવી અઘરી તો છે. હું તમને કહું, આ પેશન નું છે ને છીંક જેવું છે. તમે જોજો, આપણને છીંક આવે, કોઈ તમને પૂછે કે છીંક આવે ત્યારે શું થાય, એટલે આપણે ખૂબ વિચાર કરીએ કે આને શું સમજાવું, પછી એમ સમજાવીએ કે પેલા છે ને નાકમાં બહુ ગણગણ થાય અને પછી ગણગણાટ એટલો બધો વધી જાય, ખૂબ બધો ગણગણાટ થાય ને એટલે પછી છીંક આવે, હાક છીંક, ગણગણ, ગણગણાટ, હાક છીંક, આ શબ્દોનો આમ જુઓ તો કોઈ અર્થ જ નથી. છીંક અને પેશન લગભગ સરખું છે, એનો અનુભવ થાય છે, એ સમજાય છે, પણ સમજાવી શકાતું નથી. અને જ્યારે વસ્તુ આપણે બીજાને સમજાવી શકતા નથી ત્યારે 50-60 વર્ષ પછી પણ આ પ્રકારના વિષય પર મેહુલ બુદ્ધ જેવા માણસને સાંભળવાનો વારો આવે. તકલીફ એ છે કે એ પેશન ની વ્યાખ્યા શું. આપણે પેશન 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 કરીએ. આટલા વર્ષે મને એક વસ્તુ સમજાઈ કે પેશન એટલે તરસ, એવી તરસ કે એની હાઈએસ્ટ ડિગ્રી, એવી તરસ કે વચ્ચે વચ્ચે મળતો થમ્સઅપ નો ઘોટડો કે લસ્સી નો બે ઘોટડો એ તરસને અધૂરી રાખે, અને અધૂરી તરસ સતત આજીવન તમને ગમે એ મળી ગયું હોય એની સામે તમને યાદ આવ્યા કરે, તમારા ગળામાં એક જાતની ખરાશ, તમારા મનમાં એ તરસ સતત 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 ખૂંચ્યા કરે, એ તરસની હાઈએસ્ટ ડિગ્રી એટલે પેશન. આપણામાંથી કોઈ ભૂલ્યું નથી પેશન ને, કોઈ ભૂલ્યું નથી સાહેબ પેશન નો દાખલો. જો તમારે પેશન સમજવી જ હોય, હું શું, હું વિચારતો હતો નિખિલભાઈ નો મને જયારે ફોન આવ્યો ત્યારથી હું વિચારતો હતો કે મારે 31 વર્ષમાં હું પોતે સમજી ગયો છું વોટ પેશન ઇઝ, મારે સમજાવી કેવી રીતે, અને મેં વિચાર કરવાની શરૂઆત કરી. અને મેં જયારે વિચાર કર્યો ત્યારે મને એક વાત રિયલાઇઝ થઈ કે પેશન કઈ આજકાલનો શબ્દ નથી. આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં જુઓ સાહેબ, પેશન સતત છે. તમે જોજો, તરસ્યા અને તપસ્યા આ બે શબ્દો સાંભળવામાં બહુ સરખા છે, અને આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં કેટલી બધી તપસ્યા, કેટલા બધા તપની વાતો આવી છે. એ તપ, એ તપસ્યા ત્યારે કરવી પડી જ્યારે કોઈક પેશનને પામવું હતું. તમે જુઓ, નરસિંહ મહેતાએ શંકર ભગવાન માટે ખૂબ આમ તપ કર્યું ને શંકર ભગવાન રાજી થયા. શંકર ભગવાને કહ્યું કે માગ વરદાન માગ, અને નરસિંહ મહેતા એમ કહ્યું કે મારે કૃષ્ણની રાસ લીલા જોવી છે રૂબરૂ થઈને. એ નરસિંહ મહેતાનું પેશન હતું, અને પેશન પામવા માટે એણે શ્રદ્ધાપૂર્વક તપ કર્યું. સૌથી મોટો પેશન નો દાખલો પ્રહલાદ. પ્રહલાદ નું પેશન હતું વિષ્ણુ ભગવાન. સાહેબ, તમે આજે પણ તમારી જાતને પ્રહલાદ ની જગ્યાએ મૂકી જુઓ, વિષ્ણુ ભગવાન
ની જગ્યાએ તમારી પેશન ને મૂકી જુઓ ત્યારે સમજાશે કે પ્રહલાદે જયારે તપ કર્યું ત્યારે હિરણ્ય કશ્યપુ ને ગુસ્સો આવ્યો. આપણી આસપાસનો સમાજ જે કદાચ એ પેશન ને સમજી નથી શકતો એ તમને એ તબક્કે હિરણ્ય કશ્યપુ જેવો લાગે છે. પછી તમે તોય પ્રહલાદની જેમ જીદ કરો કે મારી પેશન, મારા વિષ્ણુ, મારી પેશન મારે જોઈએ છે. એ વખતે પેલો હિરણ્ય કશ્યપુ એમ કે એમ પેશન પેશન કરે છે, હે આ થાંભલાને ભેટ મેં ગરમ કર્યો છે. સાહેબ, જો તમને તમારી પેશનમાં, તમારા વિષ્ણુમાં શ્રદ્ધા હોય ને તો પ્રહલાદની જેમ એ થાંભલાને ભેટવાનું હતું તમારે. ઘણા ચૂકી ગયા છે, મેં ભેટી લીધેલું, અને જયારે હું ભેટ્યો ને ત્યારે મને રિયલાઈઝ થયું કે થાંભલો હિરણ્ય કશ્યપુ એ ગમે એટલો ગરમ કર્યો તો તપાવેલો કે હું દાજી જાઉં, પણ એ થાંભલાને ભેટ્યો ને ત્યારે મને એમાં હૂંફ વર્તાઈ હતી. ઇટ વોઝ વોર્મ, ઇટ વોઝ નોટ બર્નિંગ હોટ. અને જેવો હું ભેટ્યો ત્યારે એ હોટ ની જગ્યા પર એ વોર્મ એટલા માટે હતી, હુંફાળું એટલા માટે મને લાગ્યું, કારણ કે થાંભલાની અંદર મારી પેશન હતી. થાંભલો ફાટ્યો, નૃસિંહ અવતારે ભગવાન વિષ્ણુ બહાર આવ્યા, એને જોઈને કદાચ પ્રહલાદ પોતે પણ ડરી ગયો છે. કારણ કે જ્યારે તમારી પેશન તમારી સામે રૂબરૂ થાય છે, એટલી બધી નજીક આવી જાય છે, ત્યારે તમને એનો ભય લાગે છે. કારણ કે કલ્પના હતી કે રૂપાળા સુંદર ચહેરા વાળા વિષ્ણુ ભગવાન આવશે, પણ અહીંયા તો નૃસિંહ અવતાર વાળા વિષ્ણુ ભગવાન આવ્યા. અને જોઈને પ્રહલાદ તોય ડર્યો નહીં, કારણ કે એને પોતાની પેશનમાં શ્રદ્ધા હતી, અને એ શ્રદ્ધાને આધીન થઈ છેલ્લે વિષ્ણુ ભગવાને પેલી પેશને પ્રહલાદનો હાથ પકડી હિરણ્ય કશ્યપુને પકડ્યો ગળાથી. સફળતા અને અસફળતાની વચ્ચે અનિશ્ચિતતાના ઉમરા પર એ હિરણ્ય કશ્યપુ એટલે કે સમાજના ઓપિનિયનને સુવડાવી અને ચીરી નાખ્યો, અને પ્રહલાદની આંગળી પકડી અને ઉમરાની પેલે પાર સફળતા તરફ લઈ ગયા, અને આ પેશન પ્રોફેશન બની ગયું. એટલે મારા હિસાબે કોઈ પણ પેશન, આપણે પેશન પેશન ફેશનમાં એટલું બધી વખત આ પેશન શબ્દ બોલાય છે, આપણા કોઈ પણ પુરાણો જોઈ લો, એમાં સતત તપની વાત આવે છે. શબરી માટે રામ પેશન હતા, પેશન તમારી અદમ્ય ઈચ્છા એટલે પેશન. અને આપણે માણસો એટલા જબરજસ્ત ટેલેન્ટેડ છીએ કે આપણે આપણી અદમ્ય ઈચ્છાને પણ દબાવી શકીએ છીએ. અમારા જેવા બે પાંચ આળવિતરાઓ હોય, એ લોકો ઊંધી લપસપટ્ટી પર ચડે અને ઉપર સુધી પહોંચે. બાકી સીડી પરથી ચડવામાં કોઈ વાંધો નથી, એમાં જિંદગીનો આનંદ તો છે, પણ એ બધાને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે કે આ ઊંધેથી ચડે છે, એને શું મજા આવતી હશે. તમે વિચારજો, તમને પણ આજે દરેકને એવું ક્યાંક ને ક્યાંક થતું હશે. અને આ તકલીફ ક્યાં છે ખબર છે? આ બધી શરૂઆત ક્યાં થાય? આપણે તક ચૂકી કેમ જઈએ? આમ તો તક ક્યારે ચૂકાતી જ નથી, પણ એ તક આપણે ચૂકી ક્યારે જઈએ? આ માણસો આપણે એવા છીએ કે આપણે આપણો અવાજ સાંભળવા માટે માથેરાન, મા બાળેશ્વર, પંચગીરીના એકો પોઈન્ટ પર જઈએ છીએ, બૂમો પાડીએ છીએ, પોતાનો અવાજ બે મિનિટ માટે સાંભળી હરખાઈને પાછા આવીએ છીએ, અને એ જ સમાજનો અવાજો વચ્ચે ખોવાઈ જઈએ છીએ. આપણે જે નથી સાંભળતા એ આપણો અવાજ. ક્યારેક મહાબળેશ્વર માથેરાનના એકો પોઈન્ટ પર ગયા વગર તમારી પોતાની સાથે સાવ એકલા બેસી અને તમારી જાતને એક સાદ આપજો તો તમને પડઘો નહીં, પ્રતિસાદ મળશે. તમે જે બોલ્યા છો એનું એ નહીં સંભળાય, તમે પૂછેલા સવાલનો સાચો જવાબ મળશે. હું એમ નથી કહેતો કે સમાજ જે કહે છે, તમારા વડીલો જે કહે છે, ખોટું કહે છે. દરેક જણ પોત પોતાના પરસેપ્શન્સથી વાત કરે, દરેક જણના પોત પોતાના અનુભવને આધારે ઉભા થયેલા દ્રષ્ટિકોણથી વાત કરે, પણ છેલ્લે તમારે દરેકમાંથી કંઈક સારું સારું લઈ પોતાના મંતવ્ય, પોતાનું તમારે માટેનું જે મંતવ્ય છે, નિર્ણય છે, એમાં ઉમેરી અને એક ડિસિઝન લેવું પડે.
મારી આટલું બધું બોલવાની હિંમત આજે એટલા માટે થાય છે કારણ કે 31 વર્ષમાં અમે બહુ બધું, મેં બહુ બધું જોઈ લીધું છે. તમને નવાઈ લાગશે, આપણે હંમેશા એમ જ વિચારી કે લોકો શું કહે છે. હવે તમે વિચાર કરો કે આજે એક્ટર તરીકે તમે મારે માટે આટલું બધું સરસ સરસ બોલ્યા, મારો આખો બાયોડેટા જોશો તો 9.5 પાનાનો મારો બાયોડેટા છે, નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવેલા ફોટા છે, ને અમિતાભ બચ્ચનને મળી આવ્યો છું, ને જેકી શ્રોફ મારો મિત્ર છે, આ બધી વસ્તુ મારે માટે સફળતા છે, મારે માટે સફળતા છે. પણ લોકો આજે પણ, તમને નવાઈ લાગે એવો એક પ્રસંગ કહું. હમણાં મેં એક ફિલ્મ કરી હતી ટીચર ઓફ ધી યર, 11 મારેમાં એવું થયેલું કે મુંબઈના મારા અમૃતા ગાંધી નોટ ગિલ્ટી એ નાટક એટલું સુપરહિટ થઈ ગયું કે એના શોઝ અને એનું શૂટિંગ સામસામા થઈ ગયા. મુંબઈમાં રોજ 6-9 અને 9-12 ના 2-2 શો, અને ત્યાં મારે ફિલ્મનું શૂટિંગ કરવું પડે એમ જ હતું. એટલે રોજ હું 6-9, 9-12 અહીંયા 2 શો કરું, ત્યાંથી ટર્મિનલ 2 આપણા એરપોર્ટ પર જાઉં, એર ઇન્ડિયાની 2:30 ફ્લાઇટ પકડું, જે હોંગકોંગ બેંગકોંગ થી મુંબઈ આવે ને, મુંબઈ થી અમદાવાદનું એક કનેક્શન છે, એ પકડું, 3:30 અમદાવાદ ઉતરી ત્યાંથી કાર મને વિસનગર લઈ જાય, 6 નાહીને હું શૂટિંગ પર જાઉં, 12 ત્યાંથી નીકળું, 3:30 ની ફ્લાઇટ પાછી પકડું, મુંબઈ આવીને 2 શો કરું અને પાછો 2:30 ફ્લાઇટમાં જાઉં. આ મેં 11 દિવસ કર્યું છે. મને થાક નહોતો લાગ્યો, બીકોઝ માય પેશન ઇઝ માય પ્રોફેશન. પણ આ દરમિયાન, આ જર્ની દરમિયાન, એટલે મને આ તમે મારો જે શેડ્યુલ સાંભળ્યો એમાં મારી પાસે સુવાની ટોટલ 90 મિનિટ હોય, જતા વખતે પ્લેનની 45 મિનિટ અને આવતા વખતે પ્લેનની 45 મિનિટ. એટલે હું શું કરું, પેલી એરોસ્ટેસ હાથ જોડીને કહી દઉં તમે આટલી બધી ફ્લાઇટ કરો એટલે તમને પેલા એક્ઝિક્યુટિવ ક્લાસમાં એ લોકો અપગ્રેડ કરી નાખે, અને પછી નાસ્તો આપેલું, અને હાથ જોડીને કહી દઉં કે બેન મને નાસ્તો 2:30 નથી જોઈતો, મને સુવા દેજો. એટલે હું આમ જઈને સૂતો, એટલે બારીની સીટ નું સૂતો. મારી પેલી બેંકોક હોંગકોંગ કનેક્શન ની ફ્લાઇટ અને પેલા હિના ટ્રાવેલ્સ ને એવી બધી ટ્રાવેલ્સમાં ગુજરાતીઓ જે થેપલા ખાખરા લઈને હોંગકોંગ બેંકોક મલેશિયા ફરી આવ્યા હોય એ લોકોથી આખી ફ્લાઇટ ભરાયેલી. મારી બાજુમાં એક બહુ જ વડીલ બેઠા હતા, એમના પત્ની, એમની બાજુમાં એમનો દીકરો, એની બહુ અને એનું બાળક. હવે પેલા કાકા મને ઓળખી ગયા અને મને કહે કે તમે મેહુલભાઈ ને? મેં કીધું હા સર હા. અરે અમારા તો કેવા નસીબ કે તમે, તમારી સાથે બેસીને આજે અમને અમદાવાદ સુધી જવા મળે. થેન્ક યુ. અને જનરલી અમે લોકો જે છીએ ફેન્સ ને કારણે છીએ, સો અમે લોકો અમારા ફેન્સ ને હું ક્યારે પણ હરદૂત નથી કરતો. એટલે મેં કહું કે બિચારા વાત કરે છે, વાતની શરૂઆત થઈ, ગુજરાતી ફેન હતા એટલે થોડી વાર માં તો આખી ફ્લાઇટમાં પાછળ વાત પ્રસરી ગઈ કે આગળા બેઠો છે. એના દીકરાને મેં કહ્યું કે દીકરા તું બેસી જા, તારે ફોટો પડાવો તો અમદાવાદના પેલા બેલ્ટ ઉપર સામાન લેવા ઉભો રહીશ ત્યારે પડાવી દેજે. આખી ફ્લાઇટ દરમિયાન કાકાએ મને 3 તો ગોળ પાપડી ખવડાવી દીધી કે તમે અમારી સાથે ખાવ તો કેટલો આનંદ આવે. ગોળ પાપડી ખાતા ખવડાવતા ફોટાઓ ના પાડી છતાંય લઈ લીધા, અને લગભગ એણે એવું વર્તન કર્યું જેવું કદાચ સુદામાએ કૃષ્ણને મળીને કર્યું હશે એવું. મને એ લોકોએ એટલો બધો મહાન બનાવી દીધો સાહેબ. એટલે હું આઈ વોઝ ઇન Cloud 9, ફ્લાઇટ લેન્ડ થઈ સામાન લેવા માટે હું ગયો. હવે પેલા પાછળના 55 જણને ખબર હતી એટલે ત્યાં 65 જણની ફોટોશૂટ થઈ. અને અમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટનો સામાન આપતા બહુ વાર લાગે છે, એટલે આખી ફોટોશૂટ થઈ અને બધું થયા પછી મને એવું આ માન 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 લાગ્યું અને હું બેગ લઈને બહાર નીકળ્યો. મેં કીધું ચાલો કાકા હવે હું જાઉં, થેન્ક યુ સો મચ. એટલે કાકા છેલ્લે, એટલે હું નીકળવા માંડ્યો ત્યાંય કાકાએ મને પાછળથી દોડતા દોડતા આવીને ખભે હાથ મૂક્યો. નહીં કાકા મને કહે છે કે મેહુલભાઈ, અરે મેઇન વસ્તુ તો અમને પૂછવાની રહી ગઈ, તમે આ બધું તો ઠીક પણ તમે મેઇન શું કરો? મેં ખરેખર એમને આ જવાબ આપેલો કે સાહેબ પાપડ વડી અને ખાખરાનું રાખ્યું છે સાઈડમાં, બીજું તો હું શું કહું એને. જે માણસ મારી સાથે ફોટા પડાવે છે પણ આ કેવું છે, અને આવા સવાલો અમારી સામે વારંવાર આવે, પછી એક્ટર હોય, પેન્ટર હોય, કોઈ અદ્ભુત ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારો હોય, પણ પરફોર્મિંગ આર્ટિસ્ટો છો, એને લોકોએ માત્ર મનોરંજનનું સાધન સમજી લીધું છે. અને રમતવીરો, માનો ને રમતવીરો, તમે ક્રિકેટરો,
લોકોને બહુ નવાઈ લાગે. ત્યારબાદ આપણે બી ક્રિકેટ તો રમી જ નાખીએ, આવું સરળતાથી લોકો કહી દે છે. એટલે જયારે મારી જર્ની પેશન ટુ પ્રોફેશન, હું જયારે પ્રોફેશન લાઈફમાં આવ્યો, 31 વર્ષ હું સતત નાટક કરું છું, સિરિયલ કરું છું, મેં 240 એડ કરી નાખી. હવે 240 એડ સાહેબ, જેકી શ્રોફ મને મળ્યો ત્યારે મને એમ કહું કે મેહુલ તારો રેકોર્ડ કેવા હતો, 3 વર્ષમાં 238 કમર્શિયલ, ઇટ્સ અ વેરી બિગ થિંગ. હવે મનમાં એને કીધું કે દોસ્ત તું મને સમજે છે, એટલે કે જે મારા પાડોશી બિચારા હવે ગુજરી ગયા, પણ હું જયારે જયારે દહીસરમાં બહાર નીકળી એના સોફા પર બેઠા હોય, અને ગુજરાતીઓ બે બાજુ બાજુમાં રહેતા હોય, એ લોકોના ઘરમાં બારણા બંધ કરવાનો રિવાજ ન હોય, એ લોકો એકબીજાના મોઢા જોયા જ કરે સતત, આપણે બહુ ખુલ્લા દિલના માણસ, એટલે હું જયારે નીકળું ને એટલી દર વખતે મને કે યાર તારું તો બહુ યાર, 50 સેકન્ડમાં તો તને 2 લાખ રૂપિયા મળે. આવું રોજ કે હવે ને મારે સમજાવું કેમ કે 50 સેકન્ડ માટે દોસ્ત 9 દિવસ શૂટિંગ કરવું પડે, આવીને ઉભો તો રે, પણ આવું તો દરેકે દરેક પ્રોફેશનમાં કરવું પડે છે. હવે હું આ દરેક વ્યક્તિને તો સમજાવવા નહીં જઈ શકું, અને અત્યારે મારી સામે તમે બધા બેઠા છો, એ પણ એ દરેક વ્યક્તિમાંના જ એક છો, પણ નસીબદાર છો કે આજે આપણે બે મળ્યા છીએ. એટલે મારે તમને ખાલી એટલું જ કહેવું છે સાહેબ કે તમારામાં પણ પેલી પેશન ક્યાંક તો છે જ. અહીંયા મારી સામે જે ઉંમરના લોકો અત્યારે બેઠા છે, એ લોકો પોતાના પ્રોફેશનલ લેવલ પર ખૂબ સદ્ધર છે, કોઈક પ્રેસિડેન્ટ છે, કોઈક વાઇસ પ્રેસિડેન્ટ છે, બધી હાઈ પોસ્ટના ડોક્ટર ને એવા બધા લોકો બેઠા છે, પણ તમને લોકોને નવાઈ લાગશે સાહેબ કે મુંબઈ પોલીસમાંથી કેટલા બધા પોલીસ ઓફિસર અમારી સાથે એક્ટિંગ કરવા આવે છે. એ લોકો એક્ટિંગ કરવા આવે છે. આઈ કેનોટ નેમ પીપલ, બટ દેર આર એમડી એન્ડ એમએસ ડોક્ટર્સ જે લોકો મને ફોટા આપીને ગયા છે કે અમારે એક્ટિંગ કરવી છે. એ એક્ટિંગ પેલે પેલી તરસ સતત છે. તો હવે તો નક્કી આપણે કરવાનું છે ને. 3 ઇડિયટ ફિલ્મમાં એક અદભુત ડાયલોગ હતો, દરેકે દરેક માણસે, હું એમ નથી કેતો, દરેકે દરેક માણસે એ શબ્દ, એ વાક્ય પોતાની જિંદગીમાં ઉતારી લેવું જોઈએ. એમાં એક ડાયલોગ છે કે જ્યારે તમે 85-90 વર્ષના થઈ કોઈ હોસ્પિટલના આઈસીયુમાં એકલા પડ્યા છો, અને ત્યારે તમારા મગજમાં વિચાર આવશે કે 18 વર્ષે 20 વર્ષે ફલાણી વસ્તુ મારી જિંદગીમાં બનેલી, અને મેં એ વખતે કેમ સ્વીકારી નહીં, કેમ હા ન પાડી, પણ ઇટ ઇઝ ટુ લેટ બાય ધેન. હું એમ કહું છું કે અત્યારે બધા પાસે સમય છે. અત્યારે તમારા લોકોનું પ્રોફેશન, યુ ઓલ આર વેરી સેટલ, એટલે હું તમારા લોકોની સામે બહુ ગૌણ કહેવા, પણ મને ક્યારે મારું ઈગો ક્યારે સેટિસ્ફાય થાય તમને લોકોને, આપણા અંદરની એક વાત કહી દઉં સાહેબ, આપણને છે ને કલેક્ટર લેવલના માણસ અને ચીફ સેક્રેટરી લેવલના માણસ સચિવાલયમાં મળવા બોલાવે, એટલે મને થાય કે મોટા માણસ છે, ને હું ફોર્મલ કપડા પહેરીને જાઉં, ને પછી એની કેબિન બંધ થાય ને અંદર તો અમે મુશાયરા કર્યા છે, કારણ કે પેલી તરસ અધૂરી છે. તમે લોકો હોલમાં મુશાયરા કર્યા છે સાહેબ, આઈ એમ લકી ટુ હેવ મુશાયરા ઇનસાઇડ ધ સચિવાલય. મેં આવા માણસો જોયા છે, કારણ કે પેલી તરસ છે અંદર, સતત કરવું છે. તો એટલે જ હું કહું છું કે હવે તમારામાંથી ઘણા બધાને એમ થતું હશે કે ભાઈ આ તો યાર હવે તો અમે સદ્ધર થઈ ગયા, પણ કઈ નહીં, તમારા પછીની પેઢીને જો ઊંધેથી લપસપટ્ટી પર ચડતો હોય તો ચડવા દેજો, અટકાવતા નહીં. એ ઊંધેથી જે લપસપટ્ટી પર ચડે ને, ઈ જ કાંક એવું કામ કરે કે જે પેલા પગથિયા વાળા ન કરી શકે. એટલે પગથિયા વાળા ખોટા છે હું કહેતો જ નથી, પણ અમારા જેવા અધક પાસળી આળવિતરાઓ ઓછા હોય, પણ હવે આ ઉંમરે તમને એમ થાય કે હવે આ યાર આપણે તો વાઇસ પ્રેસિડેન્ટ છીએ, ને હું તો પ્રેસિડેન્ટ છું, ને હું જનરલ મેનેજર છું, ને આ યાર આ લવારા કરે છે, આઈ એમ અ બ્લડી ડોક્ટર, આઈ હેવ 2 હોસ્પિટલ્સ, અને આ હવે કહે છે હવે મારે પેશન નું કરવાનું છે, તો છે હવે શું કરવું. સાહેબ હું પેશન નું છે ને પેલા ફર્સ્ટ લવ જેવું હોય, પ્રેમિકા જેવું, તમે જોજો. એટલે અત્યારે કોઈ મને હા નહીં પાડે, પુરુષો તો હા નહીં જ પાડે કે 45-50 વર્ષની ઉંમર પછી, અત્યાર સુધી શું હસબન્ડ વાઇફ સાથે ચાલતા હોય, પછી જોગિંગ કરવા જાવ તો કદાચ વાઇફ આગળ ચાલતી હોય, પુરુષ પાછળ ચાલતો હોય, અને જોગર સ્પાર્ક છે, એટલે બીજા લોકો હોય કે નહીં પાછળ, દરેક ઉંમરના લોકો હોય, એમાં પેલા પુરુષની નજર પાછળ જાયા કરે મારે.
હવે એની નજર આગળ ન જાય, એમાં અંદર અંદર કોન્ફ્લિક્ટ. આપણે પ્રોફેશનલ લાઈફમાં આવું જ છે કે આગળ તમારું સ્ટેબલ પ્રોફેશન જઈ રહ્યું છે, એની પાછળ તમે જઈ રહ્યા છો, કારણ કે નાઉ ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, યુ આર ટાઈડ અપ ટુ ધેટ. એટલે તમે તમારા પ્રોફેશનની પાછળ જઈ રહ્યા છો. મારી રિક્વેસ્ટ એટલી જ છે કે તમારું પેલું પેશન જે પાછળ આવે છે ને યાર, એને પંપાળીને તમારી સાથે તમારી બાજુમાં લઈ લો. તો શું તમારે વારે વારે પાછળ નહીં જવું પડે? પાછળ નહીં જવું પડે ને એટલે તમારું ધ્યાન આગળ પણ રહેશે અને પેલું પેશન સાથે પણ રહેશે. અને પેશન સાથે આવી ગયું ને એને માટે કઈ નથી કરવાનું. જો બરાક ઓબામા પ્રેસિડેન્ટ ઓફ યુએસએ થયા પછી પણ બે કલાક બાસ્કેટબોલ ને રગ્બી રમતો હતો, તો ગમે એટલા મોટા હોય, નિખિલભાઈ ને તમે લોકો બધા તો જાણતા હશો, તમે મોટા માણસ છો, તમે લોકો પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, જિંદગીમાં આપણને 10 મિનિટ તો મળે, એ 10 મિનિટમાં પેલી જે બાજુમાં રાખેલી પેશન છે ને એને પંપાળવાની સાહેબ. એ પેશનમાં જો ડ્રોઈંગ હોય ને તો ગમે કાગળ પર ચિત્રી લેવાનું, વાંસળી વગાડતા હોય તો વાંસળી વગાડી લેવાની. તમે વિચાર કરો, અમારો એક કઝિન, અમારા કઝિન સિસ્ટર બેઠા છે, મારા ફાધર બેઠા છે, એ લોકોને ખબર છે, પ્રદીપ બુચ કરીને અમારા કઝિન, એટલી બધી મોટી પોસ્ટ ઉપર. અને આજે એ પ્રદીપભાઈ રિટાયર થયા પછી એટલી અદભુત ફ્લુટ વગાડે છે, એ રિટાયરમેન્ટ પછી શીખ્યા, એ એટલું અદભુત હવાઈયન ગિટાર વગાડે છે, એ રિટાયરમેન્ટ પછી શીખ્યા, એટલું અદભુત સેક્ઝોફોન વગાડે છે, જે રિટાયરમેન્ટ થયા પછી શીખ્યા. આ વસ્તુ જો એમણે 26 વર્ષના હતા ત્યારે કરી લીધી હોત તો કદાચ એ પ્રદીપ બુચની જગ્યાએ બીજો આરડી બર્મન ભારતને મળ્યો હોત. પણ પેલો ડર હતો, ભય કાઢવો પડશે. ને બીજી એક વાત, આ લોકડાઉને છે ને આપણને સૌને આપણી જગ્યા બતાવી દીધી છે. જુઓ, અત્યારે પ્રેસિડેન્ટ ઓફ અ કંપની ઓર અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અ કંપની અને બીકોમમાં જેનું રિઝલ્ટ ચકાસવું પડ્યું, એ બે જણા એક જ લેવલ પર બેઠા છે. એટલે લોકડાઉને એક વસ્તુ શીખવાડી દીધી સાહેબ. તમે જોજો આ છેલ્લા 9-10 મહિનામાં તમે પોતે અમુક તો બધા ષડયંત્રો ને આવા કાવતરાઓ સંતાઈને કર્યા છે, કેટલા બધા નવા સ્ટેરિયો કે સિંગર આવી ગયા, ઘરમાં એકલા કરે શું? એમાં ભૂલે ચૂકે જો પાછો ક્વોરન્ટાઇન થયો હોય એટલે એકલો હોય રૂમમાં, તો એ એકલા તમે રૂમમાં ગાજો તો પડઘા પડે, પડઘામાં ગધેડું બોલે ને તો સારું લાગે, એટલી એકલો એકલો ગાય. એમાં ને એમાં તો કેટલા ગાયક બની ગયા, કેટલા હિંચકા પર બેસીને ફ્લુટ વગાડવા માંડ્યા. હું ઇન્સ્ટાગ્રામ પર જોઉં છું કેટલા લોકો સરસ મજાના ચિત્રકાર બની ગયા. સાહેબ, હું તો એમ કહું છું કે આ લોકડાઉને પેશનને પ્રોફેશનમાં તમે કન્વર્ટ ન કરી શક્યા તો કઈ નહીં, પણ તમને બે મોકા આપ્યા છે, તમારા સંતાનોની પેશનને ઓળખવાનો મોકો આ લોકડાઉન તમને આપી રહ્યું છે. કારણ કે મુંબઈ જેવા શહેરમાં કે શહેરોમાં રહી માં બાપ અને સંતાન ત્રણેય જણા સાથે છો, પહેલી વાર તમને તમારા સંતાનની પેશન પારખવાનો ઓળખવાનો મોકો મળ્યો છે. પારખી લો અને ઊંધેથી લપસપટ્ટી પરથી જે ચડે છે એને ચડવા દો. કદાચ તમારું સંતાન ઊંધેથી લપસપટ્ટી પર ન ચડતું અને તું એમ કહું કે એને ચડવા માટે ઉશ્કેરો, એને મજા પડવા માંડશે. અને આજના જમાનામાં આઈ સ્ટ્રોંગલી ફીલ ઇફ યોર પેશન ઇઝ યોર પ્રોફેશન દેન યુ નીડ નોટ વરી અબાઉટ યોર પરફોર્મન્સ. ચિંતા કરવાની જ નથી. મારું વોટ્સએપનું સ્ટેટસ છે, મારું વોટ્સએપનું સ્ટેટસ જ એ છે કે આઈ એમ બ્લેસ્ડ બીકોઝ માય પેશન ઇઝ માય પ્રોફેશન. હું ભગવાનને 100 વાર પગે લાગુ છું. કેટલી વાર કે આવી તક કોને મળે? મને મળી. એમાં ઓફકોર્સ મારા મમ્મી પપ્પા મારા ભાઈ. મેં તમને કહ્યું ને, મારે એક વાત કહેવાની રહી ગઈ કે આ પેશનને ઓળખવી કેટલી અઘરી છે. મારો મોટો ભાઈ તારક, એ બરોડામાં એને પહેલું ઘર લીધેલું. રાત્રે અમે બાલ્કનીમાં ઉભેલા, હું બીકોમ પછી ગ્રાફિક ડિઝાઇનર થયેલો એની કંપની માટે. હું આમ બેસિકલી ગ્રાફિક ડિઝાઇનર એન્ડ એનિમેટર એન્ડ ઓલ ધેટ. તો હું ડિઝાઇનિંગ કરતો પણ સાલું મન તો નાટકોમાં, એક્ટિંગમાં. અને એક રાત્રે હું અને મારો મોટો ભાઈ બાલ્કનીમાં ઉભેલા, મને બરાબર યાદ છે, બરોડામાં.
દારેસલામમાં અમારા કોઈ સગા દ્વારા મને એક અદ્ભુત પ્રપોઝલ મળે એમ હતી. એ જમાનામાં 75,000 નો પગાર, ત્યાં ઘર, લગ્ન થયા નતા પણ લગ્ન થઈ જાય તો ત્યાં ફેમિલીને રહેવાની સગવડ, આવી બધી ઓફર. એને કહેતા 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 મારો ભાઈ ખૂબ જ પોરસાઈ રહ્યો હતો કે જો મારા નાના ભાઈ માટે હું, અને ખરેખર એ જે મને કહી રહ્યો હતો એ બહુ સારી વાત કહી રહ્યો હતો. પણ એને જયારે મારા તરફ થોડી મિનિટો પછી જોયું ત્યારે એને જોયું કે આ માણસ રડી રહ્યો છે. એને સમજાયું નહીં કે આ કેમ રડતો હતો, પણ હું એને કેમ સમજાવું કે મારી પેશન મને પરમિટ નથી કરતી મારા પ્રેક્ષકો વગર રહેવાનું. એ તમને ન સમજાવી શકું, એ હું તમને ન સમજાવી શકું કે તાળીઓ ન મળે તો અમે એક્ટરો ગાંડા થઈ જઈએ. હું ડાયલોગ ન બોલું, અમારા ચહેરા પર મેકઅપ ન લાગે તો અમે લોકો અમારું ચસકી જાય. તમે સમજ્યા? એટલે આ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. પેશન ને સમજવી અઘરી છે એવું માનું છું, પણ પેશન ને જો તમે સમજી ગયા ને લોકડાઉનમાં, હજી કહું છું, અદભુત ચાન્સ છે, અદભુત ચાન્સ છે. અને બીજું, તમારામાંથી કોઈ ડ્રોઈંગ કરતું હોય, તમારામાંથી કોઈ મ્યુઝિક વગાડતું હોય ને, સોશિયલ મીડિયા પર મૂકી દો, કારણ કે તમારી પેશન પર જે મોહર મારે છે ને કે તમે કેટલા સારા છો, એ પ્રેક્ષકો મારે છે, અને સોશિયલ મીડિયાને લીધે તમને એ પ્રેક્ષકો, એ પ્રશંસકો મળી જાય છે. અને 5 જણા તમારી પ્રશંસા કરશે ને સાહેબ, કદાચ તમારી જિંદગીનો પાટો બદલાઈ જશે, તમારી જિંદગીની પ્રાયોરિટીઝ બદલાઈ જશે. અને આ સત્ય છે. હું લો અત્યારે મને બીક લાગતી હતી કે મારા પપ્પાને તો મારા રિઝલ્ટો ખબર હતા, પણ આજે વિચાર કરો, મારા પેશનને લીધે જે પ્રોફેશન મને મળ્યું એને કારણે હું એટલો બધો કન્વિક્શન છે મારામાં બોલવા માટે કે મારા એ પપ્પા જેના લખેલા નિબંધો વાંચી હું સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો આવતો, આજે એ પપ્પા મારું વક્તવ્ય સાંભળવા પ્રેક્ષક તરીકે બેઠા છે. આનાથી મોટો એવોર્ડ કયો હોય શકે? અને આ આ જે આ પ્રકારના જે એવોર્ડ છે ને, મારી પાસે બહુ બધી ટ્રોફીઓ છે, બહુ બધી ટ્રોફીઓ છે, પણ મારી બધી ટ્રોફીઓ મોટા ભાગની મેં પલંગ પેટીમાં નીચે નાખી દીધી છે, કારણ કે જીવનનું એક ધ્યેય છે કે નેશનલ અવોર્ડ. હું જાહેરમાં કહી રહ્યો છું, મારે એક નેશનલ અવોર્ડ લેવો છે. જે દિવસે નેશનલ અવોર્ડ આવશે, ગોલ્ડન લોટસ મારા ઘરમાં આવશે, એ દિવસે મારી બધી ટ્રોફી માટે હું એક વોલ બનાવી છે. પણ ધીસ ઇઝ માય એમ, એન્ડ આઈ એમ ઓલમોસ્ટ શ્યોર ધેટ આઈ વિલ ગેટ ઇટ, બીકોઝ માય પેશન ઇઝ બેકિંગ અપ માય કન્વિક્શન. મારી શ્રદ્ધા પાછળ મારી આટલી બધી શ્રદ્ધા જ એટલે છે કારણ કે મારા ભગવાનને હું ઓળખું છું. એટલે મારે ખાલી અંતમાં એટલું જ. અને બીજી વસ્તુ, હું મારી વાતચીત પૂરી કરું. આઈ વિશ કે તમે લોકો મને ખૂબ સવાલો પૂછશો, અને આઈ વુડ લવ ટુ, પણ હું પૂરું કરું એ પહેલા મારે તમને બે વસ્તુ ખાસ સંભળાવી છે. ઓમ શાંતિ ઓમ ફિલ્મ તમે જોઈ છે? કેટલાય જોઈ છે. એમાં એક અદભુત ડાયલોગ હતો શાહરૂખ ખાન, અને ડાયલોગ કંઈક આવો હતો. હું જોઉં, મારી પાસે લખેલો છે ક્યાંક, મળી ગયો તો હું તમને ચોક્કસે ચોક્કસ સંભળાવીશ. હા, શિદ્દત એટલે કન્વિક્શન. શાહરૂખ ખાન એમાં હાથમાં ટ્રોફી લઈને એક ડાયલોગ બોલે છે કે ઇતની શિદ્દત સે મેને તુમ્હે પાને કી કોશિશ કી હૈ કી હર જર્રે, જર્રે એટલે કણ કણ, હર જર્રે ને મુજે તુમ્હે મિલાને કી સાજિશ કી હૈ. કહેતે હૈ કી અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત, આખું બ્રહ્માંડ, ધ ફૂલ યુનિવર્સ, ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ. આજ આપ સબને મુજે મેરી ચાહત સે મુજે મિલાયા હૈ. થેન્ક યુ સો વેરી મચ. મેં આપ સબકા શુક્રગુજાર હું કી આપને મેરે ખાબોં કો યકીન મેં બદલ દિયા ઇતના કી આઈ ફીલ લાઈક કિંગ ઓફ ધ વર્લ્ડ. ઓર મુજે યકીન હો ગયા કી હમારી ફિલ્મો કી તરહ હમારી લાઈફ મે ભી એન્ડ મે તો સબ કુછ ઠીક હો જાતા હૈ, હેપી એન્ડિંગ. ઓર અગર કુછ ઠીક ના હો તો સમજ લેના કી ફિલ્મ અભી ખત્મ નહીં હુઈ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. અત્યારે તમે સૌ, આનું જે છેલ્લું વાક્ય છે, આપણે બધાએ માની લીધું છે કે આપણી કરિયર પૂરી થઈ ગઈ સાહેબ, સાહેબ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. બમન ઈરાનીની એક્ટિંગ કરિયર 47 વર્ષે શરૂ થઈ. બમન ઈરાનીએ પોતે કહ્યું છે કે મારો પાસપોર્ટ જ નહોતો,
અને 8 વર્ષમાં હી હેઝ ગોટ સચ અ થિક પાસપોર્ટ. અમરીશ પુરીની એક્ટિંગ કરિયર 49 વર્ષે શરૂ થઈ અને અમરીશ પુરી માલવિન બ્રાન્ડો જેવી મહાન હસ્તી વિશે ક્યારેક વાંચજો, તમને નવાઈ લાગશે કે માલવિન બ્રાન્ડો એની જિંદગીમાં ક્વોન્ટિટી જોવા જઈએ ને તો કામ બહુ જ ઓછું કર્યું છે, અને છતાંય એ માલવિન બ્રાન્ડો છે. અને એટલે જ કહું છું કે મહેરબાની કરીને લેટ્સ નોટ બ્લેમ ઇટ ટુ એનીથિંગ. ઇફ સ્ટીલ there is kind of urge, koi jatni taras adhuri hoy to em nahi mani leta ke bas have vat puri thai gayi che. Main kahu em ke jo badhu ke kaik barabar nathi, jo kaik barabar nathi to picture abhi baki hai mere dost. Ane apne satat છેલ્લે સાવ મારી વાત પૂરી કરતા પહેલા, કારણ કે મારું એવું એક્ટર ને તમે છૂ કરી દો ને એ પછી એનું અમારું પતે નહીં, પણ મારે એક વાત તમને ખાસ કહેવી છે. અત્યારની અનસર્ટનિટી ને ધ્યાનમાં રાખતા કોઈ દિવસ અમારી અમારી અમારા ક્ષેત્ર સાથે એક હંમેશા એક વાત જોડાયેલી છે, ઇનસિક્યોરિટી બહુ છે. સાહેબ તમે સૌ તમારા તમે ગમે પોસ્ટ ઉપર છો, તમે ગમે અચીવ કર્યું છે, પણ તમે તમારા હૃદય પર હાથ રાખીને તમારી જાતને જવાબ આપજો ક્યારેક કે ઇનસિક્યોરિટી શું તમારી તમારી લાઈફમાં નથી. ઇનસિક્યોરિટી ઇઝ અ વેરી રિલેટેબલ ટર્મ. હું ઇનસિક્યોરિટી કોને માનું છું? જેમ સફળતા, ઇટ્સ અ વેરી સબ્જેક્ટિવ ટર્મ, એના પર હું બીજા 4 કલાક બોલી શકું એમ છું, પણ ચિંતા નહીં કરતા અત્યારે નહીં બોલું. પણ એ ઇનસિક્યોરિટીથી જો તમે ગભરાતા હો તો સોફિયા લોરેન, એટલે આ મારા આ છેલ્લી 10 લીટી સાંભળજો, રેકોર્ડ કરતા હો તો 10,000 વાર હું બધાને જોઈએ તો વોટ્સએપ પર મોકલી આપીશ. કઈક ડિસ્ટર્બન્સ છે પણ વાંધો નહીં. તમને મારો અવાજ સંભળાય છે? યસ યસ, ગો ઓન મેહુલભાઈ. આપણે આ છેલ્લી લીટી એટલા માટે હું બોલ્યો કે ઇનસિક્યોરિટી અને અમારી લાઈન કે પેશન ને પ્રોફેશન બનાવો તો તમે બહુ જ ઇનસિક્યોર છો એવું કહેવામાં આવે છે, પણ ઇનસિક્યોરિટીઝ આપણા બધાના જીવનનો એક ભાગ છે. ક્વોરન્ટાઇન શબ્દ 2 વર્ષ પહેલા ખબર હતો? નતો ખબર. હવે એ જૂનો થઈ ગયો, હવે એમાં પાછું કઈક નવું આવે છે. તમે વિચાર કરો કે આપણે માણસ જે ઇનસિક્યોરિટીથી ડરીએ છીએ ને, આપણે લોકો જ એસએલ વર્લ્ડ જઈને રોલર કોસ્ટરમાં બેસીએ છીએ અને પછી કે અરે યાર બહુ બીક લાગી, અરે બહુ બીક લાગી, તો ગયો તો શું કામ? કારણ કે ડર, અનિશ્ચિતતા ની લાગણી એ આપણને ક્યાંક ને ક્યાંક ગમે છે, નહીતર આપણે ડિઝનીલેન્ડના હોન્ટેડ હાઉસમાં ગયા જ ન હોત, ઝી હોરર શો જોતા જ ન હોત. એ આપણી મનગમતી લાગણીઓમાંની એક લાગણી છે, પણ આપણે સ્વીકારવા તૈયાર નથી, બીકોઝ અનસર્ટનિટી ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. બટ એ અનસર્ટનિટી જો સ્વીકારી લીધી તો તમે તમારા પેશનને પ્રોફેશન બનાવી જ શકશો. અને હવે સોફિયા લોરેનના આ ગોલ્ડન સેન્ટન્સ, લિસન ટુ ઈચ એન્ડ એવરી સેન્ટન્સ ઇન અ વેરી કરેક્ટ વે. શી સેઝ, When I got enough confidence, the stage was gone. When I was sure of losing, I won. When I needed the people, they left me. When I learned to dry my tears, I found a shoulder to cry on. When I mastered the art of hating, someone started loving me from the core of the heart. And while waiting for light for hours, when I fell asleep, the sun came out. That's life. No matter what you plan, you never know what life has planned for you. Success introduces you to the world, but failure introduces the world to you. Always be happy. Often when we lose hope and think this is the end, God smiles from the above and says, relax, sweetheart,
It's just the bend and not the end. આ વસ્તુને જો લાઈફની ફિલોસોફી બનાવીને સાહેબ દુનિયાની કોઈ પણ પેશન તમને ઇનસિક્યોર નહીં જ લાગે. અને મારી ઈચ્છા છે કે આવતી વખતે કદાચ એક વર્ષ પછી કોઈ કાર્યક્રમમાં નિખિલભાઈ આવીને વાંસળી વગાડે કે રાજીવભાઈ આવીને તબલા વગાડે તો હું નવાઈ નહીં પામું. કારણ કે તમારામાં ક્યાંક ને ક્યાંક મારા જેવો કોઈ આળવિત્રો સંતાયેલો છે. યાર શોધી કાઢો. હવે તમારા સવાલો માટે આઈ એમ ઓપન. Well, Mehulbhai, it was a spellbinding session. That's the only word I can use on behalf of everyone. We can see this. Koi ni paasa shabdo nathi atyare. Kahi itli sundar rite tame je vaat kari se. I mean, I don't think there will be any question in anyone's mind. I'm sure. But anyway, let's open the house for the question answer. Mitro, koi ne kahi pan prashno hoy, to please let's, you know, hear it out. Prashno ni jarurat etle che ke ghani bar amuk muddao bhulai gya hoy ne, je tamne kehvana jaruri hoy. Kaan hu chane bahu jaji taiyari nathi karto. Aa mari ek potani pattern che. Etle, to e yaad aave to e pan kada tamara sudhi pahunchi jashe. Any question from your side? Nahin, Shreedharbhai. મેહુલભાઈ થેન્ક્સ ફોર ધ સેશન. અને યુ રાઇટલી સેડ મેહુલભાઈ, આઈ એમ વન ઓફ ધ પર્સન જે લોકડાઉનમાં મારી પોતાની પેશન છે કુકિંગની, એ પણ મેં બહાર કાઢી છે. અને આઈ ફીલ રિયલી વેરી વેરી કન્ટેન્ટેડ વિથ ધીસ થિંગ. ઓકે, ધેટ્સ સુપર્બ. ધેટ્સ એક્ચ્યુઅલી સુપર્બ. અને આપણે જ્યારે આપણી પેશન બહાર કાઢીએ ને, ત્યારે હું એવું માનું છું કે જયારે જયારે તમે આજ પછી રસોઈ બનાવો ને, ત્યારે ત્યારે પુટ ઇટ ટુ ધ પબ્લિક મીડિયા એઝ મચ એઝ યુ કેન. અને હું એવું માનું છું કે કદાચ તમારું ફોટે, મને ખબર નથી અત્યારે તમે શું કરો છો, પણ તમારું ફોટે કદાચ એવું હોય કે તમારી આવતા વર્ષે એક રેસ્ટોરન્ટ ખુલી હોય અને એમાં આપણે સાથે બેસીને જમીએ. તમારા મોમાં ઘી છે અત્યારે. અને મારે અને મારે ના, એટલે હું તો એ રેસ્ટોરન્ટ નું એડ્રેસ એટલા માટે માગીશ એટલે મારે ત્યાં બિલ પણ ન આપવું પડે. શ્યોર શ્યોર માય પ્લેઝર. અને મેહુલભાઈ, મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે જસ્ટ ફોર માય પેશન. હું ફાર્માસ્યુટિકલ બેકગ્રાઉન્ડ માં છું, પણ ધીસ ઇઝ ફ્રોમ અ વેરી ડિફરન્ટ પેશન ઓફ કુકિંગ. એન્ડ આઈ રિયલી એન્જોય મોર વેન પીપલ લાઈક યુ વુડ કમ એન્ડ ટેસ્ટ માય ફૂડ. ઓ મેહુલભાઈ, ધેટ્સ હાજી. તમારી વાતમાં પેરેડોક્સ મને એટલા માટે લાગ્યું કે આપણે જે વાત કરી હતી કચ્છના લોકો માટે પ્રસારણમાં, એમાં આપે જે વાત કરી હતી એ અને આપનું જે અત્યારે લો પ્રોફાઇલ આપણે કહી શકાય અથવા તો મોડેસ્ટી કહી શકાય, આપે આપના બીકોમના રિઝલ્ટની વાત કરી, પણ એ બંને બંધુ બેસતું એટલા માટે નથી કે પેશન તમારું જે હતું એટલે જ ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો, નંબર વન. અને નંબર ટુ, ધેટ પ્રૂવડ વેન યુ ઓડિશન્ડ ફોર યોર ફર્સ્ટ પ્લે. અને તમે મને કહ્યું હતું કે સંસ્કૃતના 15 મિનિટ સુધી તમે શ્લોક બોલેલા. If I'm not mistaken, something. Yes, or, yes, you're right. It was not a Sanskrit, Sanskrit basic clear. A episode jara detail ma badhane kesho, to badhane maja avshe Mehul bhai, kan 15 minutes sudhi dialogue yaad rakhvane e pan agri vastu che, jare aa to Sanskrit ni vaat hati. Chokas, chokas, chokas. Shu tamne kahu, have aama apne be vastu sakli liye Mehul bhai, ke maro first class aavo. અને આ વાત એટલા માટે, પહેલા તો એમ ચોક્કસ માનું છું, અને સિરિયસ નોટ આઈ કેન ડેફિનેટલી સે ધેટ કે ભણતર જરૂરી છે. ભણેલો ગણેલો એક્ટર એક જુદો તરી આવે. બીજી વસ્તુ, હું શબ્દ વાપરું છું ભણેલો અને ગણેલો એક્ટર. કેટલાક માત્ર ભણેલા હોય છે. તમે જે વાત કરીએ, મારી જિંદગીનું પહેલું નાટક, એ નાટક હતું પાનકોર નાકે જઈ. કાંતિ મડિયાનો એક વર્કશોપ હતો
આ વર્કશોપ ને કારણે જ પેલા બીકોમ ના રિઝલ્ટ વખતે મારી મમ્મી ના ચહેરા પર આઘાત હતો ફર્સ્ટ ક્લાસ સાંભળીને, કારણ કે વર્કશોપ માટે 1989 હું 9 મહિના સુધી સવારે 8 થી રાત્રે 8 સુધી પાટકર હોલમાં જ રહેતો. જિંદગીમાં પહેલી વાર નાટક કરવા મળેલું, એ પણ નાટક ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ કાંતિ મડિયા મારા ગુરુ એમની સાથે. અને એમણે મધુરાઈનું નાટક આપ્યું. મધુરાઈનું નાટક આમ પણ સમજવું એ વખતે જેટલી સમજણ હતી ત્યારે કે મધુરાઈ અઘરું લખે, અદભુત લેખક, પણ એના અમુક નાટકો એબ્સર્ડ સ્ક્રિપ્ટ ને ડીલ કરતા હોય છે અને એમાં પાનકોર નાખે જે ઇઝ વન ઓફ ધોઝ કાઇન્ડ ઓફ પ્લે. અને એ સમજતા અમે એ વખતે એટલા બધા ડોબા હતા કે નાટક સમજતા અમને 3 મહિના લાગ્યા. અને એમાં વાત હતી કે બડબડ બડબડ લોકો જે કરે છે એક્સ્ટ્રા બોલે છે, ટાવર ઓફ બેબલ ની વાત હતી, એ આખી એક અલગ વસ્તુ છે. ટાવર ઓફ બેબલ ની વાત હતી અને ભગવાન વિષ્ણુ નો 12મો અવતાર કલ્કી આવે છે અને કે છે કે બોલવાની શું જરૂરત છે અને એ શબ્દોથી લોકોને મારે છે. અને મારા નસીબ સારા હતા કે એક તો ભાષા પર નાગર હોવાને કારણે પહેલેથી પ્રભુત્વ હતું, પપ્પા શિક્ષક, દાદા સંસ્કૃતમાં ખૂબ માહિર, એમનું પોતાનું પુસ્તક બહાર આવ્યું છે, પપ્પાએ જ એને કમ્પાઇલ કરીને, પપ્પા અને કઝિન બ્રધરે મળીને કમ્પાઇલ કરીને એક સરસ પુસ્તક આપ્યું. એટલે કદાચ મારા સંસ્કારોમાં હતું પણ આની સાથે સાથે મને એક સરસ યાદશક્તિ મળી હતી. અને એનો ફાયદો મને ત્યારે થયો કે જયારે કાંતિભાઈ મને જિંદગીનો પહેલો જ રોલ થિયેટર ખુદ જ પડદો ખોલીને ઓડિયન્સ જોયું જ નહોતું, સામે એક તો કાંતિ મળ્યા હોય, એટલે હિટલર વોટ અ ટીચર હી વોઝ. તો એમણે મને એ રોલ આપ્યો અને એમાં મારે 19 કે 22 પાનાની સોલો લખી, એમાંથી લગભગ 3.5 કે 4 પાના સંસ્કૃતમાં હતા એ બોલવાની હતી. પણ એ મારી સારી યાદશક્તિને કારણે અને પાછું મનગમતું કામ પહેલવેલી વાર કરવા મળ્યું હતું એટલે મને અઘરું ન લાગ્યું, મને મનગમતું લાગ્યું અને એટલે થઈ ગયું. પણ એ નાટક કદાચ ન થયું હોત અને જે મીરબાઈ કહું એમ કે એ 15 પાનાની સોલોકી ને 3.5-4 પાના એમાંથી સંસ્કૃતમાં જો હું ન બોલ્યો હોત તો કદાચ આજે આ મેહુલભુજ તમારી સામે ન હોત. મારી શરૂઆત જ નથી, પણ આઈ વોઝ બ્લેસ્ડ કે મારી શરૂઆત એક અદભુત ગુરુ સાથે થઈ, કાંતિ મડિયા સાથે, અને એમના થકી હું ઘણું બધું શીખ્યો. ને આજે જો જે કંઈ પણ છું એમાં મારા મમ્મી પપ્પા, મારા ભાઈઓ ભાભીઓ, મારું ફર્સ્ટ ફેમિલી, મારા તમામે તમામ એવા સ્વજનો જે લોકોના સપોર્ટથી હું આજે અહીંયા સુધી પહોંચ્યો અને કાંતિભાઈની શિક્ષા મળી, દેટ ઇઝ બ્રિલિયન્ટ. અને એટલે જ હું કદાચ એ સંસ્કૃતમાં બોલી શક્યો હતો. અને પછી તો લોકો મને આજે ઇન્ડસ્ટ્રીમાં પોપટ કહે છે, એટલે મને તમે 20 પાના આપો તો હું તમને 5-7 મિનિટમાં કરી આપીશ. હવે એ તો ટેવ પડી ગઈ, એમાં છૂટકો નથી. બોલો મેહુલભાઈ. હાજી, હું અભિનય વાત કરું છું. વેરી ગુડ, નામ જ મને ગમે એવું. મારું એ પેશન છે પણ હવે આઈ ડોન્ટ નો વેન આઈ વિલ ગેટ ધેટ ઓપોર્ચ્યુનિટી. પણ તમે કીધેલું છે એટલું કે ભાઈ તમે પેશનને તમારા રાખો સાથે, સમ ઓફ ધ અધર ટાઈમ ઇટ વિલ કમ અને તમને હેલ્પ કરશે. ટ્રેનિંગ મેનેજર કરીને, અને મારા પપ્પા જે હતા હી વોઝ એક્ચ્યુઅલી અ વેરી પ્લે એક્ટર, એટલે પ્લેઝમાં કામ કરતા બટ ઇન લોકલ ઓનલી, એટલે એમનું કઈ એટલે આમ સ્ટેજ અને એમ થયું નહોતું. અને એમને એટલા માટે જ મારું નામ પણ અભિનય રાખેલું, બીકોઝ હી વોઝ હિમસેલ્ફ વોઝ અ એક્ટર એન્ડ હી વોઝ હેવિંગ ધેટ પેશન ઓફ એક્ટિંગ. બટ એ જમાનામાં, આઈ એમ ટોકિંગ ધીસ લોંગ યર્સ બેક, દેટ ટાઈમ બીકોઝ હી કુડન્ટ ગો અહેડ ઇન દેટ હિઝ પેશન, હી વોઝ ડુઇંગ અ જોબ એન્ડ ધેન દેટ સેમ કેમ ટુ અસ ઓલસો. એટલે ધીરે ધીરે બધું અમને પણ એમ જ આવ્યું. એમ મારા મોટા ભાઈ પણ જોબ કરે છે, હું પણ કરું છું. પણ ઓફકોર્સ તમે જે કીધું કે ઈ એક પેશન ઈ હું લઈને આવ્યો હતો, લગભગ આઈ માઇટ હેવ ગોટ ઓપોર્ચ્યુનિટી ઇન એક્ટિંગ ઓલ્સો. બટ હજી તમે હજી એક્ઝામ્પલ આપ્યા બોમન ઈરાની સરનું અને અમરીશ પુરીનો કે 47 કાં તો 49 યર્સમાં પણ થઈ શકે છે, તો એ એક મારા મનમાં છે કે મે બી આઈ ડોન્ટ નો ઇન ફ્યુચર મને પણ એવું મળે તો. કયા ડોક્ટરે તમને એવું કહી દીધું છે કે તમે એક્ટર ન થઈ શકો? હા, ટેલિવિઝન સિરિયલ બાલાજી ટેલિફિલ્મ હોય તો એવી એવી અમુક પ્રોડક્ટ તમને આપી છે કે એટલે ગઈ
એટલે હવે તો લોકો અમારી પાસે એમ કહીને આવે છે કે મેહુલ ભાઈ અમારે માટે કઈ હોય તો જરા જુઓ ને. હવે એને કેમ સમજાવું કે દોસ્ત તને સ્ટેજ ઉપર લઈ આવીશ, શું પરિસ્થિતિ તારી થશે તને ખબર નથી, પણ તમારી તો યુ હેવ અ પેશન, તમારું બેકગ્રાઉન્ડ છે, યુ હેવ અ બેકગ્રાઉન્ડ. અને હું તો એમ કહું છું કે તમે રહો છો ક્યાં? હું થાણામાં જ રહું છું, ઘોડબંદર. વેરી ગુડ. અરે નિખિલભાઈ, સ્નેહલભાઈ, તમે લોકો જયારે આ લોકડાઉન ખુલે ત્યારે જેમ તમે મારી પાસે નાટક કરાવ્યું હતું, તમે તમે લોકો 50 જણા મળીને એક નાટક કરો, મ્યુઝિક પણ તમે જ આપો, ચલો આવીને હું ડિરેક્ટ કરી દઉં. યાર આઈ એમ ટેલિંગ યુ, આઈ મીન ઇટ, વી નીડ અ પ્લેટફોર્મ. જે લફડું હોય છે ને, જે મોટામાં મોટી તકલીફ છે ને, પ્લેટફોર્મ નથી મળતું. એવરી વન ક્રિપ્ટ ફોર દેટ, પ્લેટફોર્મ નથી મળતું. એક વાર દેખાઈ જવાની વાત છે, બસ એક વાર દેખાઈ ગયા ને તો જિંદગીમાં ઘણું બધું ચેન્જ થઈ શકે છે, ઘણું બધું ચેન્જ થઈ શકે છે. અને ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. બમન ઈરાની ને રાખજો તમારા ધ્યાનમાં. યસ. અને પહેલી વાત મેહુલભાઈ, સોરી મારો હજી ક્વેશ્ચન બાકી છે સર. બોલો બોલો. હા મેહુલભાઈ, તમે મને તમારું આ ઓવરઓલ સેશન વોઝ માઇન્ડ બ્લોઈંગ, મતલબ ધેર ઇઝ નો વર્ડ્સ, સિરિયસલી ઇટ ઇઝ નોટ લાઈક એક્ઝેગરેટિંગ બટ simply salute to you. મેં પોઈન્ટ્સ લખ્યા પણ છે, બીકોઝ આઈ હેવ હેબિટ બીંગ ઇન ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ, આઈ ઓલવેઝ રાઇટ ડાઉન. આઈ મે જોયું તમે કંઈક લખી રહ્યા હતા. હા, બીકોઝ મને એ હેબિટ છે, કેમ કે ધીસ વિલ હેલ્પ મી, એન્ડ બીંગ આઈ મીન ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ, આઈ વિલ ટીચ ધ પીપલ ઓલ થિંગ્સ. સો ઇટ વિલ બી લાઈક, યુ નો, વન્સ અગેન આઈ એમ ફુલફિલિંગ માય પેશન ઓફ ટીચિંગ. એટલે ટીચિંગ પણ એક મારું પેશન હતું, એટલે હું આ ઇન્ડસ્ટ્રીમાં, પહેલા સેલ્સમાં હતો, ફાર્માસ્યુટિકલમાં, હવે હું ટ્રેનિંગમાં છું લાસ્ટ 5.5 વર્ષથી. સર મારો ક્વેશ્ચન એમ છે કે તમે જે કીધું સાચી વાત છે, તમારે જો પેશનમાં તમે પ્રોફેશન રાખો, ધેટ્સ વન ગુડ થિંગ તમે કરો છો, તો પરફોર્મન્સ આવશે એમ તમે કીધું સાહેબ. બટ સર ઇન કેસ જો પરફોર્મન્સ ન આવે, તો શાલ વી વેઇટ ફોર દેટ પરફોર્મન્સ, કે પછી લીવ ઇટ ઓન ગોડ કે એ જ્યારે કરશે ત્યારે મળશે? તમે તમે જ્યારે ફાર્માસ્યુટિકલ લાઈનમાં ગયા, ત્યારે તમે મનમાં વિચારેલું કે જો હું આ નહીં કરું તો, આમાં હું નહીં ચાલું તો, મને મારા બોસ સાથે નહીં ફાવે તો, એવું ક્યારે પણ વિચારેલું? તમને ખબર છે, આઈ ટેલ યુ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. એમબીએ, સીએ, એમબીબીએસ, એમએસ, મારે ડોક્ટર થવું છે તો મારે એમબીબીએસ અને પછી એમએસ એમડી ભણવું પડશે, જેટલા મોટા ડોક્ટર થવું હશે તો ભણવું પડશે. ઇફ આઈ વોન્ટ ટુ ગેટ ઇન ટુ સમ કોર્પોરેટ, મારે એમબીએ વિથ સો એન્ડ સો, એમબીએ વિથ ફાઇનાન્સ, આ બધું કરવું પડશે. પણ શું છે સાહેબ, કે મેં તમને પહેલા જ કહેલું કે જે પેશન છે ને, એની નીચે જેટલો પણ વિચારો આપણને આવે છે ને, એ બધાને આપણે આપણે લોકોએ જ એને હોબીનું ટેગ આપી દીધું, ઇતર પ્રવૃત્તિ. એટલે શું છે કે આપણે એને ડિફાઇન નથી કરી. બાકી એક એક્ટર, ભણેલો ગણેલા એક્ટર માટે દેર ઇઝ સમથિંગ કોલ્ડ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દેર ઇઝ સમથિંગ કોલ્ડ એફટીઆઈઆઈ. ટ્રાય, ગો ટેક, ટ્રાય ટુ ટેક એડમિશન ઇન એફટીઆઈ એન્ડ યુ વિલ કમ ટુ નો દેટ હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. બટ પ્રોબ્લેમ ઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ, ખાસ કરીને થેન્ક્સ ટુ ધીસ ટેલિવિઝન સિરિયલ, આખા પ્રોફેશનને છે ને બહુ અનડિફાઇન્ડ કરી દેવામાં આવ્યો છે, એટલે શંકાઓ છે. બાકી તમે એમબીએ કર્યું હોય કે તમે એમબીબીએસ કર્યું હોય અને તમે પહેલવહેલી વાર કોઈ પેશન્ટને તપાસતા હો, કોઈ ડોક્ટરને એવો વિચાર આવ્યો છે કે મને ફેફસામાં ખબર નહીં પડે તો પછી હું આગળ શું કરીશ? ના, નથી આવ્યો વિચાર. તમે જયારે ફાર્મસી જોઈન કર્યું ત્યારે તમે એક વખત પણ એવું વિચારેલું કે હું આમાં સફળ નહીં થાવ તો? દેન વાય? અને એવી વસ્તુમાં કે જ્યાં તમારો, ફ્રેન્કલી સ્પીકિંગ, તમારું મન તો ક્યાંક બીજે હતું, અને છતાંય તમે ક્યાંક થોડાક ફોર્સથી, લોકોના ઓપિનિયનથી, વડીલોના કહેવાથી તમે જે વસ્તુ કરી રહ્યા હતા, મોટાભાગના આપણે એવું જ કરતા હોઈએ છીએ, એ એ કરતા વખતે તમે એવું નહોતું વિચાર્યું કે આમાં હું ફેલ થઈશ તો? સાહેબ તમને જે ગમે ને એ વસ્તુ જો તમે કરો ને, તો સાહેબ એમાં ફેલ થાવ જ નહીં, એની ખાતરી આપું છું. બીકોઝ યુ આર સેલ્ફ મોટિવેટેડ, યુ નીડ નોટ વેઇટ ફોર એની દીપક ચોપરા ટુ કમ એન્ડ મોટિવેટ યુ. એ દીપક ચોપરા અંદર બેઠો હશે, કારણ કે તમને ગમે છે, તમે કરી રહ્યા છો. અને બીજી વસ્તુ, એની રિસ્પોન્સિબિલિટી ઇઝ માઇન. હું એમ નથી કહેતો કે મારી પાસે આજે જાગુઆર છે, નથી. મારે માટે સફળતાનો એક ક્રાઇટેરિયા જ નથી, પણ મારે માટે એટલું છે કે મારી નિષ્ફળતાઓથી પણ હું ડરતો નથી. મારી નિષ્ફળતા છે, મારી જિંદગીમાં પણ અપડાઉન્સ આવે છે,
પણ એ નિષ્ફળતા અને સફળતા બંને માટે હું જવાબદાર છું. આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર બોથ બીકોઝ એ મારું ડિસિઝન છે. એટલે જ હું તમને કહું છું કે જો તમે ફાર્માસ્યુટિકલમાં જોઈન કરતા વખતે એક ક્ષણ માટે પણ તમે એવો વિચાર કર્યો કે હું આ લાઈનમાં સફળ નહીં જાઉં તો પછી તમારી મનગમતી વસ્તુ માટે તમે વિચાર કેમ કરો છો? ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. સો ડોન્ટ થિંક અબાઉટ ઇટ. ઇફ યુ લાઈક ઇટ યુ ડુ ઇટ, જમ્પ ફોર ઇટ. પાણીમાં કૂદશો નહીં ને ત્યાં સુધી સ્વિમિંગ નહીં આવડે સાહેબ. અને હું અમરીશ પુરી ની, બટ જસ્ટ ટુ એડ ટુ યોર સ્ટોરી, એઝ રિસન્ટલી એઝ કપલ ઓફ યર્સ બેક રેડ નામની પિક્ચર આવેલી અજય દેવગન ની. હલો, એ રેડમાં પુષ્પા જોશી નામના 85 યર ઓલ્ડ લેડીએ ડેબ્યુ કર્યું. શી જસ્ટ પાસ્ડ અવે. એટલે એજ ઇઝ નોટ અ બાર. એજને કોઈ લેવા દેવા જ નથી. એજને કોઈ લેવા દેવા જ નથી. અરે આ મારા પપ્પા જે અત્યારે તમારા લોકોની સાથે બેઠા છે ને, એમણે કારસ્તાનો કર્યા છે. એમના મિત્રો સાથે એમની સામે સાંભળે એમ કહું છું કે એ લોકો મારા બારના રૂમમાં ચાર મિત્રો વાત કરતા હોય, એ લોકોની એકની ઉંમર 80, બીજાની 82, ત્રીજાની 86 અને બીજાની 79, અને વાતચીતમાં એમ હોય કે આપણે હિમાચલ જે ફરવા જવું છે તો પેલાને નથી લઈ જવું કારણ કે આરે ચાલવામાં બહુ કંટાળો કરે છે. આવી વાતો મેં મારા પપ્પાના મોઢે સાંભળી છે. એક વાર અચાનક એ મને ખબર નથી મારા પપ્પા જવાબ આપે એનો, કે એને મને વોટ્સએપ પર પપ્પાએ ફોટા મોકલેલા, ક્લોઝઅપમાં પપ્પાએ હેલ્મેટ પહેરી છે ગ્રીન કલરની, પછી શેર ટૂર ગયા તો એમણે જેકેટ પહેર્યું છે, અને પછી હું જોઉં કે વેલી ક્રોસ કરી રહ્યા છે બહાર પર લટકીને. અરે વાહ. પૂછો એમને, એ મને કહે છે પપ્પા જરા કયો ક્યાંની વાત હતી? જય હટકેશ દાદા. નિખિલભાઈ જરા પપ્પાને કહો તો એ જરા કે ક્યાં એમણે. દિનેશભાઈ તમારો અનમ્યુટ કરશો પ્લીઝ, તમારો વિડીયો પણ બંધ છે અને તમારું માઇક પણ બંધ છે. એ કદાચ એ ગડબડમાં છે, નહીં ફાવે એમને. આઈ થિંક સો યા. કઈ વાંધો નહીં. એટલે હોલ્ડ ઓન, આઈ ડુ ઇટ. મેઉલ હા તમે બોલો. આઈ ડુ ઇટ ડુ ઇટ. પપ્પાને કહે કે ક્યાં નું પરાક્રમ હતું. બોલો. એટલે હર્ષિલ હા હર્ષિલ, જે તમે પેલા હેલ્મેટ પહેરને અચાનક વોટ્સએપ પર ફોટા મોકલેલા, તો તમને કોઈ તકલીફ થઈ હતી? કોઈ તકલીફ નથી થઈ, ગંગોત્રીને બાજુમાં. ઓકે, તમને કોઈ ડોક્ટરે કહેલું કે આવી રીતે વાયર પર લટકશો તો તબિયત સારી થશે? કોઈએ મને કહ્યું નહોતું. તો તમે કેમ આવું કારસ્તાન કર્યું? કારણ કે થઈ જ નથી, આપણે ગમે તે વખતે જો મન હોય તો આપણે જઈ શકીએ ચોક્કસ. તમે કર્યું, તમે આ તમે મને એક જ શબ્દમાં જવાબ આપો. આ હું પહેલી વાર વાત કરી રહ્યો છું આ વિષય પર, આ કોઈ સ્ટેજ નથી. મને ખાલી એટલું કહો પપ્પા કે તમે જયારે વાયર ક્રોસ, આખી વેલી ક્રોસ કરી બીજા છેડે પહોંચ્યા, ત્યારે તમને શું થયું? આમ એક શબ્દમાં તમે તે તારા પ્રજોનો કહ્યું એમ એવરેજ ચડ્યાનો સંતોષ થયો. સાહેબ ખતમ, મજા આવી, ફિનિશ સાહેબ. બસ હું તમને ફ્રેન્કલી કહું સાહેબ, આ મજા આવી જે શબ્દ છે ને, એ અહિયાંથી જે દિવસે આવશે ને, હા અહિયાંથી આવશે ને, એ દિવસે એનો સાચો મિનિંગ ખબર પડશે. આપણે બહુ બધા લાઈફમાં મેં બધા અપડાઉન જોયા છે બધા જ, અને છતાં પણ હું કહું છું એ મજા આવી શબ્દ મેં અને મારા જેવા હોય જેટલો માણ્યો છે ને, એટલો કદાચ તમે લોકોએ નહીં માણ્યો. સાચી મજા. હા બોલો. ભગવત અજુકાનું જે કેરેક્ટર કર્યું એમાં પણ એક હિંમત જોઈ હતી. હા, એટલે એ તમને પાછી ખબર નથી કે આ જે દિનેશ બુચ છે તમારી સામે બેઠા છે, એમણે અમે નાના હતા ત્યારે સ્કૂલમાં એક ફૂલ લેન્થ પ્લે કર્યું હતું. ફૂલ લેન્થ પ્લે ભગવત અજ્યુ કે હી વોઝ પ્લેઈંગ અ મોંક, અને એવો મોંક કે જેના શરીરમાં સ્ત્રીનો આત્મા જાય છે. ક્યારેક એના ફોટોગ્રાફ છે મારી પાસે, હું શેર કરીશ. તમને લાગશે કે આ મિસ્ટર બુચ છે, એ મજા કરે છે. સો આ એટલે જેને પણ એમને મજા કરવાની. ઉંમર ઇઝ અ નંબર, મારા હિસાબે ઇઝ જસ્ટ અ નંબર.
Absolutely correct, Mehul bhai. Just ek being a Bhuj and a Nagar Brahman, art, education, vaktrutva, eta tamara lohima chhe. Sahib, e tame surup udaharan chho emnu. અને બધા નાગર બ્રાહ્મણ અને ભુજમાં એ તો પહેલેથી બ્લડમાં જ હોય છે. અને જસ્ટ ટુ એડ ઓન ટુ દેટ સર, કે પેશન તમે જે અત્યારે સેશન સ્ટાર્ટ કર્યું અને જે એટલા એકદમ લાઇટ મોડમાંથી અને પછી જે તમારા વાળ આખા એકદમ દિલમાંથી તમે જે બધું બોલ્યા અને તમારા વાળ આખા વાળ આમ ફેલાઈ ગયા અને એ જ તમારી પેશન છે સાહેબ, કે અનધર પેશન વિચ યુ હેવ ઓલરેડી ક્રિએટેડ. એક બીજું એક્ઝામ્પલ આપીશ પેશનનું. જ્યારે હું એન્જિનિયરિંગ કોલેજમાં હતો ત્યારે નિરેન ભટ્ટ વોઝ માય ક્લાસમેટ. હંમેશા મળે જ છે. અને ત્રીજું એક વસ્તુ અહીંયા ત્રીજી વાત એક કહેવા માંગુ છું, તમે પ્લેટફોર્મનું પ્લેટફોર્મની વાત કરી તો અહીંયા એક યંગ કલાકાર છે, યંગ આર્ટિસ્ટ યશ જાની કરીને, જે આપણા ગુજરાતી છે અને after education very young age at 20 years and he has taken he has chosen the this art platform only chela ek varsh dod varsh thi ane this is the greatest example of the passion but okay. how to create a passion and to get the platform e pan ame tamara taraf thi sambhadva maagchu jo vadhare time hase to hu samjhe nahi shu kyo chho tame passion chelli vakya passion che pan ane platform kari rite identify karu that is also the necessary step to move on the સર એક વસ્તુ બહુ સિમ્પલ છે, એક વસ્તુ સિમ્પલ છે કે જ્યાં જે લગ્ન માટે જીવન સાથી ઓનલાઈન પરથી મળી રહે છે તો પેશન માટે પ્લેટફોર્મ કેમ ન મળે. લોકો પોતાની પત્નીઓ હવે ગોતી આવે છે ઓનલાઈન shaadi.com પર જઈને. એટલે મજાક નથી કરતો, ઇટ વેરી સિમ્પલ. તમે ઇન્સ્ટાગ્રામ પર જાઓ, એક સરળ વાત કહું છું, મારી સાથે જયારે પણ વાત કરવી હોય, યશ જાની તમે નામ કીધું ને, he can talk to me anytime or he can be in touch with me on WhatsApp. I will guide him. But at the same time, go on Instagram, search ma jine casting type karo, tamne 5000 casting walao malche. Ane e jare casting walao male, tyare tame jai, ane e loko ne tyan photo moklo, tamara performances moklo, audition moklo, it will click, for sure it will click. Etle, mara hisabe koi problem nathi, ane પ્લેટફોર્મ મળવું જોઈએ. તો સૌથી પહેલા આના જવાબ માટે મારો નંબર તમે નિખિલભાઈ પાસેથી બી લઈ શકો છો, ક્યાંક મારો નંબર હશે ગ્રુપ ઉપર. આસ્ક યશ ટુ કોલ મી એની ટાઈમ ઇફ આઈ ડોન્ટ પિક અપ ડ્યુ ટુ માય શૂટિંગ, મને વોટ્સએપ કરે અને હું આઈ વિલ ગાઈડ યુ એક્ઝેક્ટલી હાઉ ટુ ગો અબાઉટ. કારણ કે મારે માટે જે લોકો પોતાની પેશનને પરસ્યુ કરવા આવ્યા છે એને માટે હું અડધી રાત્રે પણ હાજર છું. એક્ઝામ્પલ રાઇટલી ફિટ બેસે છે, જે લોકો 49 અને એની એજ પછી પ્લેટફોર્મ આઇડેન્ટિફાય કરવા માંગે છે. કેટલાક લોકો અર્લી સ્ટેજમાં પ્લેટફોર્મ આઇડેન્ટિફાય કરી લે, ધેટ વિલ ગીવ અ વેરી ગુડ વેરી લોંગ ટર્મ બુસ્ટ ફોર ધેમ ઓલસો. યા યા એબ્સોલ્યુટલી, જે યંગ એજમાં છે એને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, પ્લેટફોર્મ છે જ. પણ એક સૌથી પહેલી વાત, આઈ થિંક સો તમારામાંથી કોઈકના ફોનનું માઇક ચાલુ છે, એકો આવે છે. હા કઈ નહીં, હું બોલું છું, સંભળાય તમને? Yes, yes, go on, Mehul. Okay, I just wanted to tell you this thing. That khali ek vastu ma thap nahi khata ke potani passion ne pehla olkhi lejo. Mari pase mara workshop, I take classes also, to mari pase hu badha student ne nathi leto. Mari pase student aave atyare aa group ma mari ek student baithi che, she is just 14 year old girl, she is from Kutch, આદિપુર નામના નાનકડા ગામમાં એક એટલી છોકરી જઈ, હુ ઇઝ વેરી ટેલેન્ટેડ. મેં એને પણ આ સવાલ પૂછેલો, કે મને કોઈ કહે ને કે મારે એક્ટર બનવું કે મારે પેન્ટર બનવું, પહેલા છે ને આનો જવાબ તમે તમારી જાતને 10 વાર પૂછજો, કેમ, વાય. એન્ડ ઇફ યુ ગેટ ધેટ આન્સર, અ સેટિસ્ફેક્ટરી આન્સર ફોર વાય, દેન જમ્પ ફોર ઇટ. બાકી ઘણા લોકોને એવું કે મારે સ્વિમિંગ કરવું છે, કેમ તો કે પાણી છે ને બ્લુ કલર નું દેખાય છે, એટલે અંદર મગર પણ હોય, એટલે ઉપર છલ્લું ટિન્ટેડ વસ્તુથી. એટલે જો તમારી પેશન ખરેખર પેશન હોય તો આઈડેન્ટિફાઈ યોર પેશન એન્ડ ગો ફોર ઇટ. ક્યાંક ને ક્યાંક તો રસ્તો મળે જ છે. નિખિલભાઈ કેન આઈ સે સમથિંગ? ધીસ ઇઝ તારક. Yeah, Tarak bhai, yeah, always, most welcome, Tarak bhai, you are part of the family only, so please go ahead. Okay,
So you can definitely, you know, share some very good experience of you and Mehul bhai and all, you know, being his elder brother. Thank you. So actually, na amra ghani badi vat ek thai ke if your passion is your plan B, as Mehul says, he actually plan ee tamari hobby che, ee passion nahi. Passion has to be plan A. Ane hun pote aa vastu no gunegar chu, mari wife pan che ya. અને મારો શોખ છે, મારો શોખ જો છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. વર્ડ પણ ઈ શોખ આવે છે. એક્ચ્યુઅલી મારું પેશન છે એનો જંગલ, પહાડ, એડવેન્ચર, ટ્રેકિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ધેટ કાઇન્ડ ઓફ થિંગ. પણ મેં કોર્પોરેટ ની લાઈફ માં એ બધું ગુમાવી દીધું. હવે હું ચાલુ કરી રહ્યો છું અને મારું મોટિવેશન, વન ઓફ માય બિગ મોટિવેટર ઇઝ મેહુલ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ મને છે ને આ પ્લાન એ અને પ્લાન બી, એના પર મને છે ને હું એક આઈ બીન ટ્રાવેલિંગ અ લોટ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો વર્ષો પહેલા, અબાઉટ 10-12 વર્ષ પહેલા હું સાઉદી અરેબિયા ગયો હતો. તો અને તો સાઉદી અરેબિયામાં મને બહુ મોટો આમ જવાબ કે ને, જેની પોતાના બિલિયોનેર શેખ, એનો તો અલ હોશાન નામનો એક શેખ મને મળ્યો. અમારે કઈ બિઝનેસ મીટિંગ હતી. તો ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ હું એને મળતો હતો. અને સોરી, મારા બોલવામાં થોડું ઇંગ્લિશ આવશે, ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. પણ હું એને મળ્યો અને મેં એને મારું કાર્ડ આપ્યું. આવું ડિરેક્ટ પ્રોપર કરું, સો મેં એને કાર્ડ આપ્યું. તો મારું કાર્ડ તારક પૂછ, તો તારક જોઈને હી વોઝ લાઈક, હી વોઝ ત્યારે ભાઈ 72-75 વર્ષના હશે. તો એના મોઢા પર અલગ જાતના હાવભાવ થઈ ગયા. ઓકે, મેં કીધું શું થયું કે એનો ફર્સ્ટ ટાઈમ મેળવ્યું, કંઈ મિસ્ટેક થઈ કે નહીં નહીં નહીં. તને ખબર, એણે મને કીધું કે ડુ યુ નો વોટ તમારું નામનો મિનિંગ શું છે? સેવિયર. નો નો નો. Then he said that in the history of Arab, in the history of Gulf, માત્ર એક વાર કોઈ પણ માણસે સૈન્ય લઈને સમુદ્ર પાર કરીને બીજી જગ્યાએ ગયો છે. કોઈ ત્યાંનાગોગ રાજાનો, એ રણ પ્રદેશના રાજાનો એક સેનાપતિ હતો, એનું નામ હતું તારિક. અને એ પહેલી વાર 100 ઓફ વાહનો લઈને સમુદ્રમાં ગયો. એને ખબર નથી ક્યાં જઈ રહ્યો છે. એ તર્યા જ કર્યો. અને ઇવેન્ચ્યુઅલી એ લોકો અમુક મહિનાઓ કે વર્ષો પછી એક જગ્યાએ લેન્ડ આવ્યો, ત્યાં પહોંચી ગયા. અને એ સેનાપતિ એને બધા સૈનિકોને નીચે કર્યું કે તમે બધા બીચ પર આવી જાઓ. અને એને ઓર્ડર આપ્યો કે બધા વાહનોને બાળી નાખો. એણે પોતાના બધા વાહનો, એ લોકોને ખબર હતી પાછા ક્યાં જવાનું. પછી બધા વાહનોને એને બાળી નાખ્યા. અને પછી એણે ઈ બીચ, એને ઈ સમુદ્રના તટ પરથી એણે સૈન્યને કીધું કે આપણી પાસે હવે બે જ ઓપ્શન છે. આટલી સરસ ભૂમિ પર આપણે આવ્યા છે મહિનાઓના ટ્રાવેલ પછી, યા તો આપણે અહીંયા જીતી જઈએ વોર અને આપણે રાજ કરીએ, અને નીતર આપણે અહીંયા મરી જઈએ. પણ આપણી પાસે પાછા જવાનો રસ્તો નથી, પ્લાન બી નથી. અને તે એકચ્યુઅલી ફોટ ધ વોર, તે એકચ્યુઅલી વન. અને એને તારીખે ત્યાં વર્ષોના વર્ષોથી રાજ કર્યું. આ સાચી વાત છે. અને એ અને એ જગ્યા જે હતી ત્યાં એક છે ને માઉન્ટન છે. માઉન્ટન ને અરેબિકમાં કહેવાય જબલ. તો જબલ અલ તારીખ, ધ માઉન્ટન ઓફ ધ તારીખ. અને ત્યાં જબલ અલ તારીખ ઇઝ ટુડે જિબ્રાલ્ટર ઇન સ્પેન. એટલે વેન યુ રિમૂવ યોર પ્લાન બી, ઓકે, યોર પ્લાન વિલ સક્સીડ. ઇટ મે બી ડિફિકલ્ટ, બટ ઇટ વિલ સક્સીડ. ઓકે, મેં આ ભૂલ કરી છે મેહુલને જોયા પછી પણ. ઓકે, પણ હવે યુ નો આઈ સમથિંગ હેપન્ડ ઇન માય લાઈફ, અને હવે આઈ એમ ઓલ વર્કિંગ ઓન માય પેશન. આઈ શિફ્ટેડ ટુ રાજકોટ એન્ડ માય હિમાલયન શોઝોન એન્ડ માય ઓલ ધોઝ થિંગ્સ સ્ટાર્ટ ફ્રોમ નવેમ્બર ઓનવર્ડ્સ. સો થેન્ક યુ મ્યુલ ફોર આઈ વેટ તારક, આઈ ઇન્ટરપ્ટ યુ ઇન ધીસ રેફરન્સ ઓનલી. કદાચ તમને ધી ઇઝ અ ક્લાસિકલ એક્ઝામ્પલ. તારક ઇઝ અ આ પર્સનલ વાત છે, પણ અત્યારે તમારા સાથે એટલી શેર કરું છું કારણ કે ઇઝ અ ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ misunderstanding and misinterpreting his passion. તારક ભુજ એ વ્યક્તિ છે જેને અશોક માંકડે એવું કહેલું છે કદાચ કે હી કુડ બી નેક્સ્ટ મેલ્કમ માર્શલ ઓફ ઇન્ડિયા. 6 ફૂટ 2 ઇંચ નો માણસ ટેનિસ બોલથી સ્ટમ્પ તોડવાની તાકાત રાખતો હતો. Ask him why he still plays cricket. I could have seen એનો એક બીજો મિત્ર કેયુર ધોળકિયા, who is no more, but એ બંને જણા આજની ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખંભતીધર પ્લેયર તરીકે બહાર આવી શકે એટલું પોટેન્શિયલ હતું. પણ પેલો ભય હતો કે આપણે ગુજરાતીઓ નાગરો ન જોવાય ક્રિકેટમાં, એ આપણું કામ નહીં. અને એવો તો હી ઇઝ અ બ્રિલિયન્ટ ક્રિકેટ પ્લેયર. આ બાકીની તો એની હોબી છે, હરવા ફરવા, સિંહબાગ સાથે રહેવાની એની હોબી છે. બટ વોટ આઈ સેઝ, હી કુડ હેવ મેડ, અને વોટ હેડ હેપન્ડ ઇઝ હેપન્ડ. પણ એ અત્યારે પણ ક્રિકેટ રમે છે, એને લિગામેન્ટ ટેર છે. વોલીબોલ રમતો હતો થાણામાં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, સતત હજી પણ રમે છે. વી થ્રી બ્રધર્સ યુઝ ટુ બી ઇન ધ સેમ ટીમ.
So in short, as Tarak said correctly, this is also the time. Don't have plan B. Don't have Mule. Plan B. Tamar... હા મેહુલ ભાઈ હું પ્રશાંત માકડ બોલો રાજકોટ થી બોલું છું. આપણે યુવા સરકારમાં પણ સાથે હતા, હું તમે મારો સન. ઓકે 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 ઓકે. હા તો તમે તમે જે વાત કરી ને એ એકદમ પરફેક્ટ છે પેશન ની, બરોબર. કારણ કે બાળપણથી મારું પેશન છે ને મ્યુઝિક રહી ચુક્યું છે. અને જ્યારે હું કોલેજમાં હતો ત્યારે એક ઉપલેટાના ઓર્કેસ્ટ્રામાં હું એઝ એ ડ્રમર પણ હતો, અને પછી ધીમે ધીમે મને સિંગિંગનો શોખ જાગ્યો. અને હમણાં 2 વર્ષ પહેલા જ મને એમ થયું કે ના, મારે મારે થોડું પ્રોફેશનલી પણ મારું ડેવલપ કરવું જોઈએ. ઓલધો મારી જોબ છે થોડી ડિફિકલ્ટ છે ફિલ્ડ વર્ક, આઈ એમ ડેપ્યુટી RM ઇન ફાર્મા કંપની. ઓકે, તો પછી મેં કંઈક થોડુંક મને નાનું પ્લેટફોર્મ મળ્યું કે જ્યાં મારા કોઈ એક જાણીતા છે, અને મેં બધાને વાત કરી કે મારે આવી રીતે લગ્ન ગીત છે, દાંડિયારાસ છે, એમાં કંઈક હોય તો લેટ્સ ગીવ મી અ ચાન્સ, બરોબર. અને મને ચાન્સ મળ્યો. અને અત્યારે મેં લોકડાઉન પહેલા પહેલાના વર્ષ 2 વર્ષની અંદર મેં ઘણા બધા લગ્ન ગીત કર્યા અને દાંડિયારાસના પણ ઘણા બધા પ્રોગ્રામ કર્યા, અને આઈ વોઝ સો હેપી. અને તમે જે કીધું ને કે પેશન હોય ને એમાં થાક ન લાગે, હું મારું વર્કિંગ પતાવી 7 વાગે વર્કિંગ પતાવી 7:30-8 વાગે મારો કોઈ પ્રોગ્રામ હોય એમાં જાઉં, રાત્રે 12-1 વાગ્યા સુધી એ પ્રોગ્રામ હોય, અને બીજી દિવસે સવારે ઉઠી અને હું પાછો ક્યાંક મારા ટુરિંગમાં નીકળી જાઉં, તો સુવાનો મને હાર્ડલી 2-3 કલાક ટાઈમ મળતો, પણ હું થાકતો નહીં કારણ કે એ મારું પેશન છે. અને આજે પણ મને યસ ના ના બોલો 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 બોલો. હા, અને આજે પણ મને હજી એમ છે કે જો મને ચાન્સ મળશે તો હું ડેફિનેટલી, મેં અત્યારે તમે બોલ્યા ને મેં લખી નાખ્યું છે મારા વોટ્સએપ સ્ટેટસમાં કે 47 વર્ષે અને 49 વર્ષે બોમન ઈરાની અને જો અમરીશ પુરી સ્ટાર્ટ કરી શકતા, મારી એજ 40 વર્ષની છે, વાય આઈ કાન ડુ. સો આઈ એમ સર, મારું આઈ ડોન્ટ નો સમય કેટલો છે, પણ 1 મિનિટ લઈશ, મારી પાસે બહુ સમય છે, 1 મિનિટ લઈશ વધારે. હું છે મને સાઈરામ દવે સાથે બેઠો હતો એમની સ્કૂલમાં, એમણે એક અદભુત સ્કૂલ બનાવી છે. સાઈરામભાઈ સાથે મારી બહુ આમ ગપ્પાનો સંબંધ છે. એમણે એક બહુ સરસ વસ્તુ કીધી કે આપણે છે ને દર વર્ષે આ રાજકોટનો જે છોકરો છે હર્ષલ માંકડ, ઓળખો છો, જેણે મારી સાથે યુવા સરકાર ફિલ્મ કરી છે, એ છોકરો SBIમાં જોબ કરે છે મારી, એણે એક ફિલ્મ બનાવી, એણે રક્ષિત પસાવડા બધાની પહેલી વારની ફિલ્મ, એ ફિલ્મે લગભગ 14 એવોર્ડ લઈ લીધા છે અને બીજી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. પણ એણે અને સાઈરામ દવેના મોઢેથી મેં એક જ શબ્દ સાંભળ્યો મને કે મેહુલભાઈ, દર વર્ષે એક સપનું આંખની સામે જે ખીલી હોય ને ત્યાં ટાંગી દેવાનું, એટલે રોજ દેખાય ને એટલે એ સપનું પૂરું થાય જ. અને આઈ મીન ઇટ, આ કોઈ ફિલોસોફી નથી, આ પૂરું થાય જ છે. અને હમણાં જે તમે મારી સાથે કોઈ વાત કરી પેલા મ્યુઝિકની, એની માટે હું એટલું કહીશ કે એક સરસ વાક્ય છે કે ઇફ યોર પેશન ઇઝ યોર પ્રોફેશન, ધેન એવરી પે ચેક બીકમ્સ બોનસ ફોર યુ. તમારે દિવાળી માટે રાત ન જોવી પડે, રોજ દિવાળી હોય રોજનો પેચેક મળીને તમને બોનસ જેટલો જ આનંદ આપે, ઇફ યોર પેશન ઇઝ યોર પ્રોફેશન. એનીથિંગ એલ્સ? વાવ, એક મિનિટ એ પ્રમાણે પ્રશ્ન પૂછો પ્લીઝ. યસ, કેન આઈ રિક્વેસ્ટ એવરીવન, યુ નો વી વિલ ટેક એવરીવન્સ ક્વેશ્ચન, તમે યુ કેન રેઝ યોર હેન્ડ અને યુ નો વન બાય વન યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન, અને આપણે દરેકના ક્વેશ્ચન લેશું. બટ આઈ રિક્વેસ્ટ એવરીવન, પહેલા નિલેશભાઈ, પછીથી બીજલભાઈ, પછીથી નમ્રતાબેન, પછીથી કાર્તિકભાઈ, આ રીતનું એક આપણે વિલ ગો ઇન ધીસ સિક્વન્સ. નિલેશ કેસરિયા, કેન વી હેવ યોર ક્વેશ્ચન પ્લીઝ? હાજી સાહેબ, ધન્યવાદ. એક ગુસ્તાખી કરવા માટે પહેલેથી જ માફી માંગી લઉં કે હું અહીંયા પ્રશ્ન નથી પૂછી રહ્યો હવે. આટલા સરસ સેશન પછી પ્રશ્નનું કોઈ સ્થાન જ નહોતું, માટે એ રહેવા રહીએ. માત્ર એટલું કહેવાનું કે સાહેબ, ઘણી બધી બુક્સ વાંચી છે જેમાંથી મોટિવેશનલ નો એસ્પેક્ટ મળે, ઘણા સેશન્સ જોયા, વેબિનાર જોયા, પણ આજની જે 1.5 કલાકમાં સાહેબ તમે જે સમજાવ્યું એ ખરેખર આખી જિંદગી યાદ રહી જાય એવું છે. અને થેન્ક યુ આપને. બીજું કે હવે જેમ જેમ આ પ્રોગ્રામ આગળ જશે એ રીતે અમારા સેક્રેટરી સાહેબ જે કહીએ તો એ વોટ ઓફ થેન્ક્સ આપે. પણ મારું એક ઓબ્ઝર્વેશન હતું જે તમે સાચું કીધું કે આર્ટિસ્ટ માટે તાળીઓ હોય એની તરસ હોય, અને એ તાળીઓ ના મળે તો એ અધૂરું રહી જાય. મારી પાસે એક પ્રાર્થના કે સૌને કહીએ કે ભાઈ આજનું થેન્ક યુ જે વોટ ઓફ થેન્ક્સ છે એ
બધા અનમ્યુટ કરીને કેમેરા પર આવીને તાળીઓ પાડીને આપને વોટ ઓફ થેન્ક્સ આપે. સો નાઇસ ઓફ યુ, સો સ્વીટ ઓફ યુ. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. ધ ગ્રેટ સજેશન નીલેશભાઈ. યા, થેન્ક યુ સો મચ. કેન વી હેવ નીરુ? નીરુ ઇઝ, યુ નો, શી ઇઝ વેર ઇન ધ ક્યુ. નીરુ જિંજુવાડિયા, યુ હેવ સમ ક્વેશ્ચન. કેન વી હેવ યુ અનમ્યુટેડ એન્ડ ધેન કેન યુ આસ્ક યોર ક્વેશ્ચન પ્લીઝ? If Neeru is taking time, then Bijal bhai, can you please check? Yeah, Nikhil, I'm here. Yeah, yeah, yeah. This is Shridhar Neeru. Yeah. Yeah. Mehul bhai, tamaru aa session khub j inspiring, motivating hatu. Khas hal kiti chali rahi chhe tamam jagyao par. Ahi itni evi evi ghatnao bani rahi chhe ke je apan udas kari nakhe, depress kari nakhe, khub low feel karave. પણ અગર જ્યારે એવી તમામ વસ્તુઓ આપણા ઘર પરિવારમાં બનતી હોય, છેલ્લા 15 દિવસની અંદર મારા પરિવારમાં અને મારા સગા સંબંધીઓમાં મળાવીને 5 છોકરા મોત થયા છે, આવી સિચ્યુએશનમાં કઈ રીતે પોતાને પોઝિટિવ રાખવાનું, પરિવારનો માહોલ કઈ રીતે પોઝિટિવ રાખવાનું? સોશિયલ મીડિયા પર તમામ જગ્યા ઉપર મેસેજ આવતા હોય છે, ન્યૂઝ જોવાનું બંધ કરી દો. હું પોતે જર્નલિસ્ટ છું, મારું પ્રોફેશન જ એ છે કે જે તમામ ઘટનાઓ મારી આજુબાજુમાં બની રહી છે લોકો સુધી પહોંચાડવાનું. પણ જ્યારે એ તમામ વસ્તુ મારા પોતા સાથે એવી બની રહી છે, એવી સિચ્યુએશનમાં કઈ રીતે પોતાને કંટ્રોલ કરવાનું, બેલેન્સ રાખવાનું, પોઝિટિવિટી પરિવારમાં કઈ રીતે લાવવાની, પોતાને કઈ રીતે સ્ટેબલ રાખવાનું? યુ આસ્ક અ વેરી કરેક્ટ ક્વેશ્ચન. ઇટ્સ અ કોઇન્સિડન્સ, કારણ કે હમણાં છે ને હું એક્ચ્યુઅલી આપણા નિખિલભાઈને પણ અમુક નંબરો મોકલવાનો છું આ જ સંદર્ભે. સુરતથી મારી ડોટરે મને બતાવ્યું કે તમે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જોતા હશો કે પીપી સૂટ પહેરેલા લોકો ગિટાર વગાડીને હોસ્પિટલમાં ગીતો ગવડાવે છે, એ લોકો ભજનો ગવડાવે છે, અને ઓક્સિજન માસ્ક પહેરેલા 85-86-90 વર્ષના લોકો પલંગમાં ઉછળી ઉછળીને આનંદ કરે છે. આ ઇન્સ્ટાગ્રામ પર તમે જશો તો તમને આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ છે. મને આખી ઘટના બહુ જ રસપ્રદ લાગી. પછી મેં તપાસ કરી, મારી ડોટરે મને કહ્યું કે પપ્પા હી ઇઝ ધ પર્સન ફ્રોમ સુરત, સો આઈ ફોલોડ હિમ. અને મેં એને મારી સ્ટોરીમાં મૂકીને મેં એટલું લખ્યું કે હુ સેઝ દેટ ગોડ કેનોટ વેર પીપી સૂટ્સ, કારણ કે મને એ માણસો જે મોટિવેટ કરતા હતા એમાં ભગવાન દેખાયો. પછી એ વ્યક્તિ મારા કોન્ટેક્ટમાં આવી, નેમ ઇઝ જો ઓર સમથિંગ, હી જસ્ટ ગોટ ઇન, આજે સાંજે અમે લોકો વાત પણ કરવાના છીએ, એ મારા ટચમાં આવ્યો. અને ત્યારે મને ખબર પડી કે એના ફાધર એટ અ વેરી ઓલ્ડ એજ વોઝ એડમિટેડ ફોર કોરોના એન્ડ હી વોઝ ક્વાઇટ ક્રિટિકલ. ક્રિટિકલ એટલા બધા થઈ ગયા, પણ એમાંથી ધીમે ધીમે એમની ફિઝિકલ પરિસ્થિતિ, એમની તબિયત તો સુધરવા લાગી, પણ એ ડિપ્રેશનમાં સરી પડે એવું લાગ્યું. અને ત્યારે આ છોકરો જે સંગીતકાર છે, એ સરસ મ્યુઝિક વગાડે છે, એણે જિંદગીમાં એક મિશન લીધું કે મારા ફાધર સાથે જે થઈ રહ્યું છે એ બીજા સાથે ન થાય. અને આજે તમે ના વિડીયોઝ જોશો તો તમે મારા શબ્દ સાથે સહમત થશો કે ખરેખર એ પીપીઈ સૂટ પહેરીને ગિટાર વગાડતા ભગવાન છે. તો તમે જે કહું ને કે તમારી આ પરિસ્થિતિમાં આઈ ટોટલી હેવ ઓલ માય સિમ્પથી, બટ તમારે અત્યારે એક જ કામ કરવાનું છે, આપણી સાથે જે કંઈ પણ ખરાબ બન્યું છે એ હવે બીજા સાથે ન બને. અને અત્યારે આપણી આસપાસ ખરાબ વસ્તુઓ બની રહી છે, આપણી સાથે ખરાબ વસ્તુઓ બની રહી છે, એમાં જો આપણે હિંમત હારી ગયા ને તો આપણી સાથે અને આપણી સાથેના બીજા અનેક લોકો સુધી એ નેગેટિવિટી પહોંચશે. તમારે નેગેટિવિટીને અહીંયા અટકાવી, તમારે તમારી સાથે જે દુઃખદ વસ્તુ બની છે એ બીજાને સાથે ન બને. તમારી સાથે તમે તમારા 5-6 જણ ખોયા છે ને, તમે અત્યારે જિંદગીમાં એક ગોલ લઈ લો, એક ફોકસ કરી લો કે તમે બીજા 5 ફેમિલીમાં કોઈ પણ આવી માંદગી હશે એને જઈ અને પેપઅપ કરશો, મોટિવેટ કરશો. અને જો તમારું આ મોટિવેશનના શબ્દથી ટેક માય વર્ડ્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ એફર્મેશન, તમે એકની એક વાર 10 વાર સારી આવા 5 પીડિત પરિવારોને, 5 પીડિત વ્યક્તિઓને કહેશો, તમે બાય ડિફોલ્ટ
ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમે તમારું જે અત્યારે એગની છે, તમારું જે દુઃખ છે એ તમે વેચી રહ્યા છો, અને એમ કરતા તમારી સિસ્ટમમાંથી નીકળી જશે અને બીજા 5 જણાની જિંદગી સુધરશે અને તમને એક ડાયવર્ઝન મળશે. પ્લીઝ ડુ ધેટ, બીકોઝ વાતાવરણ ભયંકર ખરાબ છે. પણ એ ખરાબ વાતાવરણમાં અત્યારે આપણે આટલા લોકો હસી રમીને વાત કરી રહ્યા છીએ ને, એ વાતનો મને આનંદ છે. હું મારા લેક્ચર્સ પણ ક્યારે બહુ ધીર ગંભીર નથી કરી નાખતો, એટલા માટે નથી કરી નાખતો કારણ કે રડવા માટે તો બહુ કારણો છે યાર. જેટલા કારણો મળે આપણે હસાવીએ. અને બેન, અત્યારે બેન તમને હું એટલે જ કહું છું, તમારી સાથે બનેલી જે કઈ પણ ખરાબ ઘટના છે એના પરથી તમને જે દુઃખ થયું છે એ દુઃખ બીજાને ન થાય, એ ધ્યેય મનમાં રાખો અને સ્ટાર્ટ સ્પ્રેડિંગ પોઝિટિવિટી ધેટ નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન નાઉ, એવરીથિંગ ઇઝ ફાઇન, એન્ડ કીપ યોર સેલ્ફ મોટિવેટેડ ઇન ધીસ રેફરન્સ. ઇફ યુ વોન્ટ ટુ ટોક ટુ મી ઇન પર્સન ઓલ્સો, યુ કેન ટેક માય નંબર એન્ડ ગેટ બેક ટુ મી એની ટાઈમ. આઈ વિલ હેવ અ વર્ડ વિથ યુ એન્ડ આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ ઇન ડિટેલ વોટ કેન બી ડન. So just relax. I totally understand. Okay, thank you. Hasvanu che na hasavanu che. Yeah, wonderful. I'm sure Neeru, you must have had your answer. Then can we have Bijal bhai? Bijal bhai, apno prashna aap puchi shako cho. Hello, Mr. To mane puchhu to ke how to identify ke aa cheez j apni passion che. How do I know ki aa cheez che je mane karvo che? દીકરી છે અમારા બિજલ ભાઈ, અમારા જી કનેક્ટ ના ખુબ આગળ પડતા મિત્ર છે, એમની દીકરી છે. એજ કેટલી છે? 21. ઓકે, હવે દેખાય ગઈ મને. દોસ્ત હવે છે ને, તું ચહેરા પરથી તો મને એકદમ ડાહી દેખાય છે. આપણે આપણી લાઈફમાં જે લોકો ખરાબ આદતો ચડી જાય, એ લોકો એ વખતે કોઈનું ગાઈડન્સ નથી લેતા. સિગરેટ દારૂ પીવો તો આપણે ક્યારે કોઈનું ગાઈડન્સ લેવા નથી જતા. આપણે નિર્ણય પોતે જ કરી લઈએ છીએ કે શું સારું અને શું ખરાબ. મારે પપ્પાની પરવાનગી વગર ક્યાંક કોક પાર્ટીમાં જવું છે તો મમ્મીને સમજાવી પટાવીને પાર્ટીમાં જવાનું આપણે તોડ કરી જ લઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કે એ મારે કરવું છે. જ્યારે આપણામાં એ સમજણ આવે ત્યારે ઘણી બધી વસ્તુઓમાંથી એક વસ્તુ મને ગમે છે નહીં, એ મારી પેશન છે ને આઈડેન્ટિફાય કરવી હોય તો બધી જ વસ્તુઓ કર, અઠવાડિયું અઠવાડિયું દરેક વસ્તુ કર. એક વસ્તુ એવી હશે ને કે તને દરેક વસ્તુમાંથી ડાયવર્ટ કરશે. મ્યુઝિક હશે તો એ તને કદાચ ડાયવર્ટ કર્યા કરશે, બીકોઝ યુ હેવ ટુ ફિલ્ટર ઇટ આઉટ. યુ હેવ ટુ ફિલ્ટર ઇટ આઉટ. તમારે ગળની લગાડવી જ પડશે, એમાંથી બધું જ વસ્તુ પસાર કરવી પડશે. છેલ્લે જે રહી ગયું એ તારી પેશન. યુ અન્ડરસ્ટેન્ડ? એન્ડ યુ હેવ ટુ ડુ ઇટ. ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક, બટ ડોન્ટ આઈડેન્ટિફાય wrong thing as your passion, otherwise you will be in a problem. Otherwise you will be in a problem. Do not identify wrong things. કોઈએ કીધું બોસ તું છે ને એકદમ એકદમ દીપિકા પાદુકોણ જેવી લાગે છે, તું તો હિરોઈન જ છે. આજે એવી એટલી બધી બજારમાં અમને મળે, આહા હા હા, એટલે ફિલ્મ સિટીમાં જાઓ તો બ્રેઇન હેમરેજ થઈ જાય એવી એક્ટિંગ જોવા મળે. એ બધા આવા કોકના કાકાએ કીધું હોય ને કોકની મામીએ કીધું, આપણે એમાં ન પડવું. તને તારું સોલ તારો આત્મા શું કહે છે, ગીવ યોર સેલ્ફ ટાઈમ, એક વર્ષ આપ ટુ ફિલ્ટર ઇટ. ઓકે, અને ઇફ એનીથિંગ ગેટ બેક ટુ મી. આઈ એમ વેરી ઓપન ટુ એવરીથિંગ અને એવરીવન. યુ ગાઈઝ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ, ટેલ મી. ધેટ્સ ગ્રેટ મેહુલ ભાઈ, થેન્ક યુ. નમ્રતા બેન, નમ્રતા ગાંધી, કેન વી હેવ યોર ક્વેશ્ચન નાઉ? હેલો સર, મારું નામ એક્ચુઅલી મમતા ગાંધી છે, નમ્રતા મારી ડોટર નું છે, એના નામ પર આ આઈડી છે. સર, અમે તો તમને બહુ વર્ષોથી જોઈએ છે અને હું તો તમારી બહુ બિગ ફેન છું.
તો આજે તમને સાંભળવા મળ્યું એ અમારું સદભાગ્ય છે. અમે અને હું ટ્રાય કરું કે હંમેશા બધા નાટક ને બધું જોતી રહું, કારણ કે મારું કોલેજ ટાઈમ અને સ્કૂલ ટાઈમમાં મેં બી થિયેટર કરેલું છે, અને તમે જેમ કહો છો ને કે તમારું પેશન, તો એ મેં બી દબાયું છે, પણ લકીલી મારા હસબન્ડ બહુ સપોર્ટિવ છે, તો ક્યારેક ને ક્યારેક હું કરીશ પાછું સ્ટાર્ટ. મારે ખાલી તમને એક રિક્વેસ્ટ કરવી હતી, અને નિખિલભાઈ અને અમારા જે કમિટી મેમ્બર છે સ્નેહલભાઈ અને રાજીવભાઈ ને બધાને, કે જે તમારા સાથ અને સહકારથી જો આ સાઈડ થાણા સાઈડ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી થિયેટરને કંઈક પ્લેટફોર્મ આપી શકો યા વર્કશોપ સ્ટાર્ટ કરી શકાતું હોય, તો આપણા આ સાઈડ મતલબ કેવી રીતે છે, પ્રોપર બોમ્બે સાઈડ અંધેરી પાર્લા ત્યાં બધે મળી જાય છે, કાંદીવલીમાં બી છે, ઘણું બધું અરેન્જમેન્ટ, એટલે વેકેશનમાં પણ એ લોકો વર્કશોપ લેતા હોય છે અને ગુજરાતી સાહિત્યને પ્રમોટ કરતા હોય છે. લાસ્ટ યર લોકડાઉનમાં પણ આપણે કમલેશ મોતાજી હવે તો નથી રહ્યા, પણ એમણે એક સરસ પ્લેટફોર્મ આપેલું કે દરેકે સાહિત્યથી પોતાના છોકરાઓને રૂબરૂ કરવા માટે કોઈ પણ એકાંકી સાહિત્ય કરીને પરફોર્મન્સ આપવાનું ઓનલાઈન, અને એમાં પછી એ લોકોએ પ્રાઇઝીસ આપેલા ને એવી રીતે. પણ થાણા સાઈડ આપણે જોઈએ છે તો એવું કોઈ વર્કશોપ કે એવું કઈ થતું નથી, તો આપણા છોકરાઓ માટે કે આપણા મતલબ, કારણ કે ગુજરાતી સાહિત્ય આપણે ગુજરાતી મીડિયમથી ભણ્યા છે તો આપણને તો ઘણું બધું ખબર છે, પણ જે નેક્સ્ટ જનરેશન છે એ લોકો સાહિત્યથી બહુ અલગ થઈ ગયા છે. એક્સેલન્ટ એક્સેલન્ટ સજેશન. આઈ સ્ટ્રોંગલી ફીલ થાણામાં જ્યારે પણ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય, આઈ એમ અ ફોન, આઈ એમ જસ્ટ વન ફોન કોલ અવે, કોલ મી, ઇટ વિલ બી ટેકન કેર ઓફ. પણ બીજી વસ્તુ, તમે વારે વારે એક શબ્દ બોલો છો કે ગુજરાતી સાહિત્ય આપણા બાળકો એનાથી દૂર રહ્યા છીએ. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ટુ સે, પણ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આપણે આપણા બાળકોને ગુજરાતી પણ ઇંગ્લિશ માં શીખવવું પડે. યુ આર રાઈટ કે પેરેન્ટ્સ ઓર ધેટ્સ ઓકે, ધેટ્સ ઓકે, ધેટ્સ એબ્સોલ્યુટલી ઓકે. મારી દીકરી ફૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છે, આજે 22 વર્ષની છે, પણ મારી દીકરી જયારે 6 વર્ષની હતી ત્યારથી એ કવિતાનું પઠન કરતી, એ મુકેશ જોશી હિતેન આનંદપરાના દીકરા બાળકો સાથે અમે બાલ કવિ સંમેલનો રાખતા, અને આજે પણ થાણાની કોઈ પણ જગ્યાએ આવી પ્રવૃત્તિ કરવી હોય તો એ શક્ય છે. અને જસ્ટ ગેરેન્ટ અસ વિથ મી, વી વિલ સી ટુ ઇટ ધેટ વી ડુ સમથિંગ વેરી ક્રિએટિવ, બીકોઝ ગુજરાતી આજે ત્યાં આટલા બધા ગુજરાતીઓ છે, ટેલેન્ટ છે, આપણે ટેલેન્ટને સમયસર બહાર કાઢીએ. અને શક્ય જ છે, થાણા શું ગમે ત્યાં, તમે મને કે થાઈલેન્ડમાં એ શક્ય છે, એટલે એવી કોઈ જગ્યા જ નહોતી. મેમ્બર તો બહુ ઉત્સાહી છે, નિખિલભાઈએ તો, નિખિલભાઈને સ્નેહલભાઈને એ લોકોએ તો આ પ્લેટફોર્મને ઘણું ઉપર લઈ આવ્યા છે, અને એમના સતત પ્રયત્ન રહે જ છે કે આપણા આપણા જે બાળકો છે એને ગુજરાતી સાથે વધારે, ગુજરાત મતલબ આપણા સંસ્કૃતિ સાથે કનેક્ટ કરી રાખીએ. પણ તમે એક સજેશન આપ્યું હમણાં તમારા ક્વેશ્ચન આન્સરમાં કે આપણી જ ટેલેન્ટ ને લઈને એકાદું કઈક ડ્રામા કે કરો ને તમે ડાયરેક્ટ કરો, તો એવું બી પ્લેટફોર્મ આપણે ક્યારેક કરી શકીએ, એના માટે મારું ખાલી એક રિક્વેસ્ટ છે. વેરી ગુડ નિખિલભાઈ, પ્લીઝ ટેક અ નોટ ઓફ ધીસ. યસ યસ મેહુલભાઈ, એબ્સોલ્યુટલી, યા યા, થેન્ક યુ સર, ધીસ ઇઝ વેરી વેરી ગુડ સજેશન, એન્ડ ધેન વી વિલ લુક ઇનટુ. ઓકે, કેન વી હેવ કાર્તિક, વી કેન સ્ટાર્ટ અ થિયેટર ચેપ્ટર ઇન થાને with your all support, Mehul bhai, matlab I think yeah, I'm always there, I'm telling you, I'm game for it. Yeah Kartik bhai, can we have your question now? Ha ji, Mehul bhai, thank you for your lovely session. Mehul bhai, darek kalakar ni life ma athva any professional life ma koi project mate koi play mate bo passionately kaam karelu hoy, 100 ni 200% aapi hoy, pan ene kadach public no etlo response na male, etle tamne જેટલું તમે આપ્યું એની સામે તમને એટલો એપ્રિસિએશન ના મળે, એટલે એ વખતે તમારે ઇમોશનલ હર્ટ થાય એવું તમારી લાઈફમાં થયું છે, અને તમે ઇમોશનલ કેવી રીતે હેન્ડલ કરેલા છે? હા, એટલે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, એવું 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 પણ થાય, એવું પણ થાય, પણ આની અંદર છે ને એક બહુ સ્ટ્રેટ કી છે કે તમારા સવાલનો જવાબ હું બીજી રીતે આપીશ કે હિટ અને ફ્લોપ છે ને લોકો નક્કી કરે. એક એક્ટર તરીકે મેં હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર મારો એક બહુ મોટો ઇન્ટરવ્યુ ઓનલાઈન છે, એમાં મને એવો સવાલ પૂછવામાં આવેલો કે તમે યાર ગુજરાતી દરેક ઓલ્ટરનેટ ફિલ્મમાં તમે હો છો,
તો તમે સારી ફિલ્મો પણ કરો છો અને ખરાબ ફિલ્મો પણ કરો છો. એટલે મેં એને કહ્યું કે એક મિનિટ ભાઈ, ફિલ્મો સારી અને ખરાબ હોય જ નહીં. ફિલ્મો જયારે મને ઓફર થાય ત્યારે હું ફિલ્મની વાર્તા જોઉં. ઇટ શુડ બી ડિસન્ટ ઇનફ ટુ માય ડિગ્નિટી. અને પછી હું મારું પાત્ર જો, એક અભિનેતા તરીકે હું કોઈ પણ પ્રોજેક્ટ, ઓડિયન્સનો રિસ્પોન્સ હંમેશા સેકન્ડરી આવે છે, પણ પહેલા એક એક્ટર તરીકે હું એ જોઉં છું કે મને એ પાત્રમાં રસ પડ્યો, એ પાત્ર કરવામાં મને મજા આવશે. યા ચોક્કસ કે એક પાત્ર પછી એક નાટક બને કે એક ફિલ્મ બને, અને જો ઓડિયન્સ એને નથી પસંદ કરતું તો એક દુઃખ ચોક્કસ થાય કે અરે યાર આટલી બધી મહેનત કરી હતી ન વર્કઆઉટ થયું, પણ એમાં એક નવું પાત્ર જીવ્યાનો મને આનંદ હશે. અને જો લોકોએ સરાંખો પર લઈ લીધું તો થાય, પણ મારી જિંદગીમાં ફોર્ચ્યુનેટલી આઈ એમ લકી કે એવો પ્રસંગ બહુ આવ્યો નથી. મારા જે ખરાબમાં ખરાબ જેને હું રન કહી શકું એ પણ નાટકો 50-60 શો ચાલ્યા છે, અને પિક્ચરમાં આઈ બી ગો લિટલ બિટ ટુ ચૂઝી, સો મને ખબર છે. અને ફોર્ચ્યુનેટલી ભગવાનની દયાથી ચાલ્યા છે, પણ દુઃખ થાય પણ પોતે જે પાત્ર કર્યું એ જો પૂરી નિષ્ઠાથી કરો ને તો એનો દુઃખ એટલું પણ તમને સ્પર્શે નહીં. બાકી હિટ એન્ડ ફ્લોપ ઇઝ અ વેરી, કારણ કે અમે લોકો લાઈવ થિયેટર કરીએ ને ત્યારે 1200 માણસ એક સામે બેઠા હોય. હવે તે દિવસે મેં જી કનેક્ટમાં શો કર્યો હતો તો ત્યારે મારી સામે લગભગ 600 માણસ હતા. હવે મેં તો લોટરી જ લગાડેલી, મને ખબર નથી હું પારસી બનીને આવી ગયેલો. પછી મેં જોયું કે અચ્છા ઓડિયન્સ ને આ જોઈએ છે તો ચલો એ સર્વ કરો, અચ્છા પેલા છેલ્લે બેટા જે ભાઈને આ જોઈએ છે તો એ સર્વ કરો, એમ એમ કરતા મેં બધાને જે જોઈતું તે સર્વ કર્યું અને હું સક્સેસફુલ થઈ ગયો. શક્ય છે કે એ દિવસે, કારણ કે ઓડિયન્સ જેટલી વાર પડખું ફરે ને એટલી વખત એ લોકોના રસ બદલાય. ગઈકાલ સુધી જે ઓડિયન્સને થ્રિલર ગમતું હોય ને આજ સવારે ઉઠે તો એ લોકોને કોમેડી ગમે, એટલે એનો કોઈ ભરોસો નથી. સો બટ એઝ એન એક્ટર એન્જોય ધ કેરેક્ટર વોટ યુ આર પ્લેઇંગ એન્ડ બી કન્ટેન્ટ વિથ ઇટ, બી હેવ ફન અબાઉટ ઇટ. આ હિટ ફ્લોપ ઇઝ ડેસ્ટિની. ઓકે, પ્રોબેબલી ધ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો. રાજુભાઈ, આઈ થિંક તમારે કઈ પ્રશ્ન પૂછવો છે? ઓર ધેન વી ગો ટુવર્ડ્સ એન એન્ડ. રાજુભાઈ દેસાઈ, yeah, you are on mute. Alpaben, you are on mute. You love to unmute yourself. Okay. Yes. Abhe, yes. Aavyo? Awaaz aavyo? Yeah. Haan, Mehul bhai, maru naam chhe Mrs. Alpa Raju Desai. Hi. Actually, mara koi question to chhe nahi, પણ આજે મને જાણીને બહુ આનંદ થયો. તમે જે પેલી ઊંધી લસર પટ્ટી ચડવા વાળી જે વાત કરી ને, હેલો, હા હા, અવાજ આવે છે ને? બિલકુલ બિલકુલ. અને પછી બીજી એક વાત કરી અળવિત્રાપણાની, હવે એના માટે તો હું કશું કહી ના, એ તો મારા કરતા વધારે રાજી જાણી શકે. એટલે આ બે વાત છે તમે કરી, એનાથી મને એમ લાગ્યું કે ચલો શું કહેવાય, મારું હું જે માનું છું કે હું એકલી જ એવી હોય એવું નથી એમ, બરાબર? ના, એવું માનવું નહીં, આપણા જેવાની તો ગેંગ હોય જ, એની બહુ ચિંતા ન કરવી. હા હા, એટલે રાઈટ, બસ એટલું, બસ આના માટે જ. અરે થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આજનું સેશન એક્સેલન્ટ સેશન પેશન પર છે. આજનો સેશન એક્ચ્યુઅલી બહુ મસ્ત હતો. ધ ફન પાર્ટ ઇઝ કે આટલું સારું અને શુદ્ધ ગુજરાતીનું જે આપણે સાંભળવા મળે છે, ઇટ્સ લાઈક અ પોએટ્રી ફોર મી રાઈટ નાઉ. ઘણી વાર અત્યારે યુ નો આપણે બોમ્બેમાં જે હિસાબનું ગુજરાતી બોલાય છે, રાઈટ ફ્રોમ યોર સ્કૂલ ડેઝ ટુ યોર એઝ યુ ગ્રો ઓલ્ડર,
it's all Hindi, Marathi, South Indian, English mixed up. तो आई फाइन एक डिफिकल्टी थी जाए जब तुम्हारा भाई पण कीधु तो के वच्चे वच्चे थोड़ू अंग्रेजी नु उच्चारण आवी जासे पण आजना जे सेशन में आपणे जरे बजे वात कही रही वधारे तो आई वाज हूँ अहीं कम्प्लीटली डिफिकल्ट फाइन करू छु बोलता गुजराती में बट आज कम्प्लीटली हुक्ड अप के एक जगह स्टक करे सांभळू छु क्यार नो लास्ट में एक जस्ट वन मोर थिंग एक क्वेश्चन हतो सेकंड लास्ट क्वेश्चन वेर आपणे वात कही रही कि आउटकम ऑफ द આપણે કોઈ કાર્ય કરે છે જેમાં આપણે બહુ પેશન છે જુસ્સો છે અને જુનૂન છે એના માટે આપણે કરીએ અને પછી આપણે એનું પરફોર્મન્સ પણ આપ્યું સારું અને એનું રિઝલ્ટ જે છે એનું એપ્રિશિએશન નો આવ્યું સપોઝ દેટ વોઝ અ ક્વેશ્ચન દેટ વન ઓફ ધી જનરલ એક ભાઈએ આપણા પૂછ્યું તો મારું આ તમારા આખા સેશનમાં મને એવું સમજવું આવ્યું કે તમે જયારે કોઈ પ્રોફેશન ચૂઝ કરો છો કે કોઈ પણ કાર્ય ઉપાડો છો જે તમે પેશનથી ઉપાડો છો તમને એના માટે બહુ વધારે પ્રેમ છે લાગણી છે કે એક જુનૂન છે એના માટે એક મેડનેસ છે તમને એના માટે તો તમે જયારે કરતા હો તો સક્સેસ કે ફેલિયર એપ્રિશિએશન કે લોક ક્યાં કહેંગે એનીથિંગ દેટ બીકમ્સ એ બધી વસ્તુ શૂન્ય થઈ જાય છે કેમ કે એ પ્રોસેસ જે છે જયારે તમે જુનૂનથી કામ કરતા હો એ પ્રોસેસમાં તમને મજા આવે છે અને એ જેનું રિઝલ્ટ છે એ જેનું અચીવમેન્ટ છે ઉસકે બાદ જો હોતા હે ફાઇનલ પ્રોડક્ટ that has to be good for you because you tame karta vakte tame ene bo enjoy karyu che ane enu duniya su kese ane enu su e loko no abhipraya che that doesn't matter so that's something that I was just collating everything tamne jhadap thi ek vastu pache ek secret kahi dau naam nahi apu khas karine ame je hu je kshetra ma chu ne eni pachhad ek word lagyo che natakiyo avo ek word lagyo che હું જ્યાં રહેતો હતો ને મારા જ્યાં હું જન્મ્યો ને મોટો થયો ને મારે ભણતા વખતે હું બારી પર ચડેલો અને મારી મમ્મી ભણાવે ને આવો તો આપણો ટેમ્પરામેન્ટ એક જગ્યાએ સકણા બેસાય નહીં અમારી બહુ જ નજીકમાં બહુ જ વધારે પડતા પાસે અમારા એક સગા રહેતા હતા અને મારી યાદશક્તિ બહુ સારી છે અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી અને હું છઠ્ઠા ધોરણમાં હતો કે સાતમામાં હતો મારી મમ્મી મને ફટકા મારીને ભણાવતી હતી અને બાજુની બારીમાંથી એમણે એક તવકો કરેલો કે આ નાટકીયો છે પાનનો ગલ્લો ખોલશે પછી હવે જોજો લોકોએ કહેલું ભૂલવાનું નથી એને યાદ રાખવાનું આપણી દાંતની કોઈ કેવિટીઓમાં રાખી મૂકવાના તો જ તમને હા ક્યારેક વેન્જન્સ તમને પુશ કરે છે હું તમને કહું છું આપણે કહીએ બહુ ખુન્નસ સાથે કામ કરે છે માણસ એ વેન્જન્સ આપણે મારામારી નથી કરવાની કામથી એનો જવાબ આપવાનો છઠ્ઠા ધોરણમાં આ જવાબ મને મળેલો કદાચ મારા પપ્પા બાપાને પણ નથી ખબર એ લોકો કદાચ ગોઠવી લેશે અથવા સેશન પછી મને ફોન કરશે તું કોની વાત કરતો હતો એવું મને કહે છે પણ એ વ્યક્તિએ મને એમ કહ્યું પાનનો ગલ્લો ખોલશે પછી નસીબ જોકે વર્ષોના ભાણા ભાયા આપણે ભૂલથી એક્ટર બની ગયા ગુજરાતમાં છાપાઓમાં મારા ફોટા આવવા માંડ્યા નામ થઈ ગયું અને હું પછી એ વ્યક્તિ અમદાવાદ કે ગુજરાતમાં ક્યાંક શિફ્ટ થઈ ગયા હતા વડીલ આમ તો મને ફોન આવ્યો કે બેટા અરે તારા તો છાપામાં ફોટા આવ્યા છે તારો પ્રોગ્રામ છે નાટક છે અરે તો અમે જોવા આવીએ પાસ આપજે એ વખતે આ જવાબ આપવાની મને બહુ મજા પડી હતી મેં કહેલું કે સોરી પણ હું તો નાટકીઓ નાટક કરું છું પાનનો ગલ્લો જે દિવસે ખોલીશ એ દિવસે જિંદગીભર મફત પાન ખવડાવીશ હું આજે એક્ટિંગ કરું છું સફળતાપૂર્વક કરું છું અને મને એ પાનના ગલ્લાનું મેણું લેશ માત્ર સ્પર્શ્યું નથી કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના બધાનું સાંભળશો તો અરે અહીંયાથી પોતાનું સાંભળો ને યાર તમને મજા આવે ને એ ઉત્તમ કા કદમ યસ ઇફ યુ આર હેપી યુ કેન મેક અધર્સ હેપી ઇટ્સ વેરી સિમ્પલ Yes, that's great. મિત્રો સમયની આપણી પાસે એક થોડીક એક બંધન છે મેહુલભાઈ શું કહું કે પેશન અને તરસ જે રણના તરસ્યા માણસને જે તરસનું મહત્વ છે એ પેશનનું જે અગત્ય આપે બતાવ્યું આખા કાર્યક્રમમાં નિષ્ફળતા સફળતાની વચ્ચેની જે પાતળી રેખા અને એનાથી માણસ કઈ રીતે આગળ વધી શકે એ વિશે આપે જે વાત કરી અને પેશનને લઈને કઈ રીતે આગળ વધવું એ વિશે એટલું સ્પેલ બાઉન્ડ આખો આપનો આ જે આપણું ડિસ્કશન રહ્યું ઇટ વોઝ વન્ડરફુલ અને બધા વતીથી હું જસ્ટ એક કહી રહ્યો છું
કાર્યક્રમના અંત તરફ જઈએ. અમારા સ્નેહલભાઈ દેસાઈ જે અમારા સેક્રેટરી છે, સ્નેહલભાઈ દેસાઈને હું વિનંતી કરીશ કે સ્નેહલભાઈ વોટ ઓફ થેન્ક્સ આજના કાર્યક્રમનું કરે. થેન્ક યુ, ખૂબ આભાર શ્રીધરભાઈ. આઈ થિંક સ્નેહલભાઈ આ પ્રશાંતભાઈ એક ક્વેશ્ચન પૂછવા માંગે છે, એમને પૂછી લેવા દો એન્ડ ધેન વી કેન. મારો નંબર કોઈ પણ માંગે તમે આપી દો, ગ્રુપ ઇન્ટેક્ટ રાખો, મને પર્સનલ વોટ્સએપ પર પણ આવશે, રિપ્લાય યુ બેક. ઓકે, ધેટ્સ 100% આઈ વિલ રિપ્લાય. યા, ધેટ્સ વેરી નાઇસ ઓફ યુ, વેરી નાઇસ ઓફ યુ. સો થેન્કફુલ ટુ યુ મેહુલભાઈ. So if we, first of all, thank you very much, Mehul bhai, તમે અમારો ઈચ્છાનું માન રાખીને અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને યુ હેવ જોઈન્ડ અસ. થેન્ક યુ ટુ દિનેશ અંકલ ઓલ્સો કે એમણે તમારો એકવાર અમારે કોન્ટેક્ટ કરાવી આપ્યો એન્ડ ધેન ઇટ હેઝ બીકમ બ્રિજ ફોર ઓલવેઝ ફોર અસ કે ક્યારેક પણ જ્યારે પણ જરૂર પડે તો યુ આર જસ્ટ અ ફોન કોલ અવે ફોર અસ. સો થેન્ક યુ વેરી મચ. આજે આપણે આજના પ્રોગ્રામની વાત કરીએ તો સૌથી પહેલો તમે જે બે ગુજરાતી શબ્દ વાપર્યા તેમાં એક હતો અડવિત્રો. અને જિંદગીમાં લગભગ દરેક માણસને આપણે અડવિત્રો છે એવું તો સાંભળવું ઘણા વખત ઘણા લોકો પાસેથી મળે, કોઈક વાર ફેમિલી મેમ્બર તરફથી મળે, કોઈક વાર પ્રોફેશનલી મળે. પણ એક વસ્તુ આજે જાણી ગયું કે કોઈ આપણને અડવિત્રો કહે તો આપણે ખોટું નહીં માનવું. હવે આજથી ખોટું નહીં માનવું અને રાખવું કે આપણામાં કંઈક ને કંઈક છે કે વિચ વી કેન યુઝ ઇટ એઝ અવર પેશન એન્ડ બી ડિફરન્ટ એન્ડ યુનિક ટુ અધર્સ. સો થેન્ક યુ વેરી મચ ફોર enlightening us with that word, right meaning of adwitra. બીજી વસ્તુ આપણે જે વાત કરીએ તો તમે જે આજે જણાવ્યું કે વોટ ઇઝ પેશન, પેશન ઇઝ કે આપણી જે અગમ્ય ઈચ્છા એટલે પેશન, વોટ ઇઝ ધેર ઇન યોર હાર્ટ. સો આઈ થિંક આપના આજના આ પ્રોગ્રામ તરફથી થકી મોસ્ટ ઓફ ધ પીપલ હુ હેવ એટેન્ડેડ વિલ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેર પેશન્સ. અને યુ હેવ એટલીસ્ટ તમે શું કે આપણો પેલો દરેકનામાં એક ચિરાગ જલાવી દીધો છે. Everybody at least start working on that. And તમે કહ્યું કે પેશન ઇઝ નોટ લાઈક ગરમ સ્તંભ આપણો જે હિરણ્યકશ્યપનું, અને તમે જે એ કર્યું કે વન્સ યુ એટલીસ્ટ ગો વિથ દેટ, વન્સ તમે એને જ્યારે થાંભલાને જ્યારે તમે ભેટશો ત્યારે જ ખબર પડશે કે ઇટ ઇઝ નોટ હોટ, ઇટ ઇઝ વોર્મ. અને એ પણ તમને એટલું જ ચાહે છે કે તમે એના તરફ ખેંચાવો. સો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ અસ ઓલ ધીઝ ઇનપુટ. અને તમે જેમ કીધું કે કીપ યોર પેશન અલોંગ વિથ યોર પ્રોફેશન. અને અત્યારે આપણે એવું કહે છે કે ભાઈ અત્યારે તો મારે પ્રોફેશનની કામ છે, મારી લાઈફમાં પ્રોફેશનના યર્સ ચાલી રહ્યા છે, મારા પેશન માટે હું પાછળથી કામ કરીશ, વિચ ઇઝ નોટ ધ રાઈટ થિંગ. યુ હેવ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન યોર પ્રોફેશન સો દેટ તમારે કોઈ પાછળ જોવાની જરૂર નહીં પડે. તમે જે એક વર્ડ યુઝ કર્યો હતો કે દરેક જણા આગળ ચાલીને પછી પાછળ જોઈએ કે રૂ શું રહી ગયું છે. સો આઈ થિંક વી ઓલ શુડ સ્ટાર્ટ વર્કિંગ ઓન અવર પેશન સો દેટ વી ડોન્ટ હેવ ટુ લુક બેક. અને લોકડાઉન હેઝ પ્રોવાઈડેડ us this opportunity. Many of us have started, as you said, have started becoming a karaoke singer at least. And so I request everyone to say that age is not a limit to pursue your passion. And passion become profession, then there is no need to worry about the performance also. Some of the words and inputs which you have given, that will be useful to everyone. Passion required to be backed up with conviction. So if yes. We all start working in that direction, then I think we would be walking at least two steps towards our passion, and that will make our life better. Jem tame Niruben ne pan kahyu ke during this journey, difficult time, if we work with our passion, that will make the life easy and that will make the world better place to stay. So thank you very much. On behalf of entire GConnect, I thank you. I thanks to the Nikhil bhai, I thanks to all the other committee members, Shridhar bhai, for giving us an opportunity to plan this program. And thanks to Sahil for providing us a always platform of his Zoom Connect registration, which help us in not limiting our session for 40 minutes, but continue for uninterrupted 2-hour, 3-hour sessions also. So thank you everyone. And as you say that we will keep disturbing you. We will keep calling you and messaging you whenever we get stuck and we require your input for our going for our passions. Anytime ane jimna sawalo rahega che loko, please they can call me, WhatsApp me on my personal number also, I'll get back to you. And
મજા કરું છું. આ આઈ એન્જોયડ. થેન્ક યુ સો વેરી મચ યાર. એક્ચ્યુઅલી આઈ એન્જોયડ. મેહુલભાઈ એક ઇનપુટ છે. મેહુલભાઈ બોલો ને. તમારો તમને તો ખબર છે તમારો પહાડી અવાજ ટોપ 10 જે બેસ્ટ પહાડી અવાજમાં બોલિવૂડમાં છે એમાં તમે ટોપ 10 માં કન્સિડર કરી શકો એમ છો. હા ચાલો આ સારું કરી દીધું. અમિતાભ બચ્ચન, રજા મુરાદ અને ટોપ 10 માં તમે કરી શકો એમ છો તમારો અવાજ. થેન્ક યુ થેન્ક યુ. આફ્ટર ધેટ આઈ થેન્ક્સ ટુ એવરી પાર્ટિસિપન્ટ હુ હેઝ જોઈન્ડ અસ. તમે જેમ કીધું કે જેમ કોઈ પણ પ્રોગ્રામમાં speaker or anybody would like to have the participation so that he also enjoy the session. So thank you every members of G Connect and all the other participants also for joining us. આ રીતે અમને સહકાર આપ્યા કરો. આજે અમારી 8મી કડી હતી અને we are going next week also we are going for by a session from Rupalben Shah. So where it she will be sharing with us on the importance of the different arts from the fine arts point of view and she will go in details about the mandala arts. કે જેનાથી દેટ હેલ્પ્સ અસ અ લોટ ઇન અવર ડે ટુ ડે લાઈફ ઇન અવર શું એમાં તમને શાંતિ કઈ રીતે મળી શકે છે અને એના માટે તો રૂપલબેન વિલ શેર અસ વિથ અસ ધ નેક્સ્ટ. તમે જેમ કીધું ને 11 વાગ્યાનું સેશન તેમાં અમારા નેક્સ્ટ 11 વાગે અમારી સાથે રૂપલબેન વિલ શેર હર એક્સપિરિયન્સ એન્ડ નોલેજ વિથ અસ. સો થેન્ક યુ. સો આઈ રિક્વેસ્ટ એવરી વન ટુ પ્લીઝ જોઈન ઓન દેટ સેશન ઓલ્સો. And I thank you, Mehul bhai, once again very much. And look forward. My pleasure, to... ma'am. Thank you. Thank you. Thank you. Thank you. Bye-bye. Thank you all for participation. Mehul bhai, thank you so much. Khub maja aavi. Khub maja aavi is the only word I can use. Thank you very much. Thank you. Thank you very much. Thank you. Thank you, Mehul.